Subscribe RKCR Media and press the bell icon for latest updates. धन्य धन्य गुजरात अमारू, धन्य धन्य।
ધન્ય ગુજરાત અમારું. હે જગત જનની જગદંબા, હે ખોડિયાર માં, સૌની રક્ષા કરજે અને સૌને સુખી કરજે માં. દેવરાજ બાપા જય માતાજી. જય માતાજી દાદા, જય માતાજી. યો બાપા, માતાજી નો પ્રસાદ. હા ભાઈ હા. જય માતાજી બાપુજી. જય માતાજી. જય માતાજી. આમ બેઠા બેઠા પ્રસાદ ખાધા કરશો ને તો એક દી ઝેર ખાવાનો વખત આવશે. શું સવાર સવાર માં બકબક માંડ્યું છે તે? હા, મારું બોલું તો તમને બકબક જ લાગશે. કાન ખોલીને સાંભળી લો. આજકાલ તમે સૌ સુખી છો ને, ઈ મારા પાવન પગલાનો પ્રતાપ છે. તું તું તારા પગલાને પાવન પગ લાગે છે? હા, અને સાંભળો, હું છું ને ત્યાં સુધી તમારે આ બધી લીલા લહેર છે. બાકી આ જમાનામાં કોઈ બટકું રોટલો નહીં દે, સમજ્યા? અરે બા, તમે જરા શાંત રહો ને. તું મૂગો રહે ને, મારે તારી શિખામણની જરૂર નથી. બા, તમારું દૂધ રસોડામાં રાખ્યું છે. ભલે, કઈ વાંધો નહીં. પણ વહુ બેટા, હા, મારા દૂધમાં થોડી ખાંડ વધારે નાખજો. ભલે બા. થોડી ખાંડ વધારે નાખજો. અરે વધારે પડતું ગળું ખાશો ને તો ડાયાબિટીસ થઈ જશે. અરે ડાયાબિટીસ થાય કે ગાંડા બિટીસ, એમાં તમારે શું લેવા દેવા? અરે ભાભી, આ ડાયાબિટીસ તો ખબર છે, પણ આ ગાંડા બિટીસ શું છે? નથી ખબર? ના, નથી ખબર ભાઈ. અરે વધારે પડતું ગળું ખાઈએ તો ડાયાબિટીસ થાય. ને જો આની હારે રહેવું પડે તો ગાંડા બિટીસ થઈ જાય. એ કઉછો, આમ ખીખી ખીખી દાતુડા સેના કાઢો છો? ભૂંડા લાગો છો, ભૂંડા. રંગ ગુલાબી હોઠ રસીલા. બનિયાને લાડ લડાવો, હૈયા નહી ડોળ જુલાવો. હે
મારા કાળજડે કોરાય, તું તો કાળજડે કોરાય, પાતળડી તું શું બોલે, પાતળડી તું શું બોલે. દિયા કેરી પ્રીત ક્યુ ન રંગે, જીવશું મરશું સંગે સંગે. હવે છેટું ના રહેવાય, ઓ ગોરી છેટું ના રહેવાય, કોયલડી કો બોલે, પાતળડી તું શું બોલે. ભવ ભવ નો સંગા ગોરી જાલી ને તારો હાથ, બાંધો ભવ ભવ નો સંગા, પાતળડી તું શું બોલે, પાતળડી તું શું બોલે, કોયલડી કુકુ કુ બોલે, પાતળડી તું શું બોલે. ચાલ હવે હું જાઉં, નહીતર મને મોડું થઈ જશે. સેજલ થોડી વાર રોકાઈ જાને, અત્યારે જવા દે, પાછા કાલે મળીશું. ઓ ઠેઠ કાલે? અરે આ તો રોજનું થયું. પણ સેજલ તારા વગર મને ક્યાંય ગમતું નથી. એને જ તો પ્રેમ કહેવાય. મને પણ તારા વગર ચેન નથી પડતું, એટલે તો માતાજીના દર્શનના નામે રોજ તને અહીંયા મળવા માટે આવું છું. ઠીક છે, કાલ વહેલી આવજે. ચાલ આવી જા. હું કાંઈ કડવી નથી. જય માતાજી. જય માતાજી. કેમ છે દીકરી કાજલ? મજામાં, માતાજીની કૃપા અને તમારા જેવા વડીલોના આશીર્વાદ. હા ભાઈ, તને બોલવામાં કોઈ ન પહોંચે હો. કહેતો માતાજી પાસે શું માંગ્યું? તમારા જેવા સાસુમાં. તું કાંઈ બોલી? ના ના, હું તો એમ કહેતી હતી માતાજી સૌના મનની વાત જાણે છે, એમની પાસે માગવાનું શું હોય. પણ તમે શું માંગવા આવ્યા છો? હા, તારા જેવી વહુ. તમે કઈ બોલ્યા? હા, એ વાત તો સાચી છે હો, માતાજી પાસે તો જે માંગો ને એ બધું મળી જાય છે. હા સાચી વાત છે. દીકરી કાજલ, તું ઘણા વખત થી ઘરે નથી આવી હો, ઘરે આવજે હો. આવીશ. ચાલો હું પૂજા કરી લઉં. ઘરે તો હું તમારા જરૂર આવીશ, પણ કાયમ માટે. ક્યાં હતી? ક્યાં જવાની વાતો થાય છે? ક્યાંય નહીં, આપણા ઘરે. ઘરે? મને કઈ સમજાયું નહીં. મોટી થઈશ ને એટલે બધું સમજાઈ જશે. એટલે તું જ મોટી થઈ ગઈ છે? તારા કરતા તો મોટી છું ને. હા તું મોટા છો, તો હવે આગળ ચાલો, બાપુજી રાહ જોતા હશે. હા ચાલ ચાલ ચાલ. સરિતા, તું અમને આમ નોંધારા મૂકીને ગઈ એને આજ 12 વર્ષ પૂરા થયા. આપણી ફૂલ જેવી કોમળ દીકરીઓ સેજલ અને કાજલ,
એને મારાથી બને એટલા પ્રેમથી અને લાડથી ઉછેરી છે, પણ હું ગમે એટલા લાડ કરું તો એ માં તો ન જ બની શકું ને. હા, પણ મીઠી ભાભીને જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. એણે પોતાની સગી દીકરીઓ સમજી અને આપણી દીકરીઓને મોટી કરી છે. જગતમાં કોઈ સ્ત્રી આવું ન કરે એવું એણે કર્યું છે. બસ દુઃખ તો એક જ વાતનું છે કે આજે જુવાનીના ઉંમરે ઉભેલી દીકરીઓ અને એનું મન એની માં સિવાય કોણ સમજી શકે. બાપુજી, બાપુજી. હા બેટા. અરે બાપુજી, તમે અહીં રૂમમાં બેઠા છો? હા બેટા. કેમ, શું થયું? તમારી તબિયત તો સારી છે ને? હા, તબિયત સારી છે બેટા. માથું દબાવી દો. ના ના ના, તારી રાહ જોતો બેઠો છું. બાપુજી, હા બેટા. આ દૂધ પી લ્યો. ના બેટા, મારે દૂધ નથી પીવું. કઈ નથી બોલવાનું, ચૂપચાપ દૂધ પી લ્યો. નથી, મારે દૂધ નથી પીવું. લ્યો બાપુજી. બાપુજી, તમારી હટને પહોંચાશે નહીં. ભાભી, ખોરાક સાથે મહેનત કરીએ તો શરીર કસાય. જો દીકરા ખેતરમાં જઈને પરસેવો પાડશો ને તો આ દંડ બેઠક કે કસરત કરવાની કઈ જરૂર નથી. પણ તમારા જેવા ભણેલા ગણેલા છોકરાને આ ખેતીના કામ કરવા તો ગમતા નથી. અને અત્યારે ભણેલા ગણેલા છોકરા 1500માં પટાવાળાની નોકરી કરશે પણ આ ખેતી કામ નહીં કરે. અરે બા, એવું નથી. આપણા રાજેશે તો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાની ડિગ્રી લીધી છે. ડિગ્રી લીધી એટલે મહેનત નહીં કરવાની? અરે માં, એવું નથી. જે દિવસે ખેડૂતનો દીકરો ખેતી છોડીને નોકરીએ લાગશે તે દી અડધી દુનિયા ભૂખી રહી જશે. હા, તું આટલું ભણ્યો છે ને તો બધાને આધુનિક ખેતી શીખવ. હા રાજેશ, આ સૌને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી શીખવાડ, જેથી કરીને ખેતી અને ખેડૂતોની દશા બદલાય. મોટા ભાઈ, તમે જોયા કરો, હું દુનિયા બદલી નાખીશ. પહેલા કપડા તો બદલો, પછી દુનિયા બદલજો. આ બાગા, આ ભાઈજીને હજી તું ઓળખતો નથી. આ ભાઈજીનું નામ પડે ને એટલે કોઈ ઉકાળો ન કરે, ઉકાળો. અને ઠેઠ ગાંધીનગર સુધી ભાઈજીના જેણ આદેશ. તો પછી ભાઈજી જેલમાં કેમ છે? હા, એ જ ભાઈજીની ભૂલ. ભાઈજી ઉપર હત્યાનો આરોપ હતો, કોર્ટમાં કેસ ચાલતો હતો. જજે ઉલટ સુલટ સવાલો પૂછ્યા, ભાઈજીને તો ભેજુ નમળે. ચા પાણી ની વ્યવસ્થા તો હશે ને? અરે લાલ પીળા પાણી પણ હોય. શું વાત છે? વાત ઈ છે કે મારી શેરીનો વાલ કોણે બંધ કર્યો? જમના ફઈ, તમારે પાણી સાંજે આવશે. કેમ સાંજે? દાદો બનાવ્યો છે, જા જઈને કહી દેજે તારા ભાઈજી ને પાણી નહીં મળે. અહીંયા ગામ વાળા ને પીવા પાણી નથી. અને એને એને તળાવ ભરીને અંદર ધુબાકા મારવા કા? ઈ ક્યાંનો ન્યાય? જમના ફઈ, ઈ રેવા દયો ને, ઈ માથા ભારે માણસ છે. એ બાઘા, એ માથા ભારે હોય ને તો એને કહી દેજે હું માથાને ફરેલ છું. ભાઈજી, ભાઈજી નામ છે મારું, અને આખું ગામ જાણે છે કે આ ભાઈજીને બવાડા પસંદ નથી સમજીએ. અને જો બવાડો થાય ને તો આ ભાઈજી ભલભલાના હાડકા ભાંગી નાખે છે. હા, અને કોની માએ સવા શેર સૂટ ખાધી છે
કે આ ભાઈજી સાથે ભવાડો કરે. એ ભાઈજી, બધાને જ વારા પ્રમાણે જ પાણી મળશે. ચાલ હાથ ડોસે. એય મલક, આખામાં એક જ દાદા છે, હનુમાન દાદા. અને બીજા કોઈએ પણ દાદા બનવાની કોશિશ કરી છે તો એને ચપટીમાં ચોળી નાખીશ. એમ? હા. તો લાગે છે કે આજે તારું પાણી માપવું જ પડશે. હા, એ પાણી માપવા પાણી જોઈએ નમારા. મને સમજાવી દેજે કે મલક આખામાં એક જ દાદો છે, હનુમાન દાદો. બાકી તો પાડ્યો થઈ જશે તો કોઈ ચપટી સિંદૂર પણ નહીં ચડાવે. સમજી ગયો? હા ભાઈ. ચાલ લઈ જા. ભાઈજી, ભાઈજી. બેટા, આ ઉડતો કજિયો લેવાની શું જરૂર હતી? અને આ લડવું, ઝઘડવું, મારામારી કરવી એ તો એનો ધંધો થઈ ગયો છે. અને આ ગામને પાણી આપવા માટે તો પંચાયત છે અને સરકાર પણ છે. પણ બા, વાત માત્ર પાણી આપવાની નથી, પણ એ દાદાનો દીકરો આખા ગામ વચ્ચે જમનાફઈને ધક્કો મારે અને આપણે જોતું રહેવાનું. શું કહ્યું? જમનાફઈને ધક્કો માર્યો અને ગામ જોતું રહ્યું? હા બા. શું ગામ નપાણિયું થઈ ગયું છે? હા બા. પણ તેમ છતાંય આવા નપાણિયા ગામમાં પણ રાજેશ જેવા જુવાનિયા તો છે ને. આહા દીકરા, એટલે તો મને તમારા પર ગર્વ છે. હા બેટા, મામા, માસી, ફઈબા અને તારા સસરાને માતાજીની લાપસીનું આમંત્રણ આપી આવજે. અને હા, જો સંગીતાને પણ સાથે લેતો જજે, એટલે આપણા સગા વહાલા એને ઓળખે. ઠીક છે બા. અને બેટા રાજેશ, તું ગામમાં જઈ અને બધાને લાપસીનું આમંત્રણ આગ્રહ કરીને આપી આવજે. હા દીકરા. લાવો તો, મારે છાપું જરૂર છે ને. અરે પણ જય માતાજી, જય માતાજી. બેસ બેટા, બેસ. અરે અરે મોટી બા, આજ તો તમે છાપું વાંચો છો. અરે હું ક્યાં ભણેલી ગણેલી છું તે છાપું વાંચું? પણ આ તો છે ને, આ ગાડી ઊંધી પડી ગઈ છે તે હું જોઉં છું કે કોઈને વાગ્યું તો નથી ને. લાવ લાવ, જો જો જો. અરે ગાડી ઊંધી નથી પડી, તમે છાપું ઊંધું પકડ્યું છે. એમાં આટલા બધા દાંત છે ને કાઢો છો? લો આ સીધું કર્યું. ભાભી તમે તો હદ કરો છો, હદ. દેવરાજભાઈ, આ તો હું મફતમાં મજા કરાવું છું બધાને. શું વાત છે બેટા, આજે તું અમારે આંગણે ભૂલો પડ્યો? અરે ના કાકા, ભૂલો નથી પડ્યો. આવતી આઠમે માતાજીની લાપસી રાખી છે, એનું નિમંત્રણ દેવા આવ્યો છું. ભલે બેટા, અમે સૌ આવશું. રાજેશ, લાપસી ક્યાં રાખી છે? માતાજીની લાપસી તો મંદિરે જ રાખી હશે, ખેતરવાડી કે ગામને પાદરે તો ના જ રખાય. અરે તું મૂંગી રહેને પણ. અરે ખોડિયાર, મારે તો ઘણા મંદિર છે. હા ભાઈ, રાજપરા, દલધરા, તાતણિયા અને માટેલ, આ તો ખોડલમાં ના મોટા ધામ છે.
માતાજીનું સૌથી મોટું ધામ તો ખોડલ ધામ કહેવાય. હા, જ્યાં માં ખોડિયા જગત જનની જગદંબા સ્વરૂપે બિરાજે છે. હા બેટા, હા, લેવા પટેલના કુળદેવી માં ખોડિયાનું ધામ એટલે આપણા માટે તીર્થધામ. પણ ભાઈ, હા, ખોડલ ધામ તો માતાજીનું હમણાંનું ધામ કહેવાય ને? ના મોટા ભાઈ, મંદિર નવું છે પણ ટીંબો તો બહુ જૂનો છે. હા કાકા, ત્યાં 1001 વર્ષ પહેલા એક દેવધરા નામનું ગામ હતું. ત્યાં માં ખોડિયાર સૌ પ્રથમ આપણા કુળદેવી તરીકે પૂજાણા છે. હા દીકરા, લેવા પટેલના કુળદેવી માં ખોડિયાર કેમ કહેવાના એની ઐતિહાસિક કથા તો બહુ જૂની છે બેટા. પણ ભાઈ, મેં તો આજ સુધી ક્યાંય સાંભળી નથી. તે ક્યાંથી સાંભળી હોય? તમને તો ચોર લૂંટારા ડાકુ બાવા અને બારવટિયા સિવાય બીજી કઈ ખબર છે? મોટી માં, આપણે બાવા બારવટિયા ચોર લૂંટારા સિવાય કઈ વાંચ્યું નથી, કઈ સાંભળ્યું નથી. હા બેટા, આ સમાજે સાચી ઐતિહાસિક કથાને ભૂલીને દંતકથા જેવી લોકકથાને જ પ્રાધાન્ય આપ્યું છે. હા કાકા, એટલે જ આજની યુવા પેઢીનો આદર્શ બદલાઈ ગયો છે. રામ કૃષ્ણ શિવાજી અને ગાંધી સરદારથી વિમુખ થતા જાય છે. તો શું લોકો રામ અને કૃષ્ણને ભૂલી જશે? તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. રામ અને કૃષ્ણને કોઈ નહીં ભૂલે, પણ તમે મને લાપસીમાં જવાનું ભૂલાવી ના દેતા. અરે પણ તારું ત્યાં શું કામ છે? અરે માતાજીના દર્શન તો ગમે ત્યારે થાય, અને હું એમ કહું છું કે ખોડલ ધામથી ગોંડલ ક્યાં દૂર છે, એટલે મારા ભાઈને મળાઈ જાય એ તો હું તો જઈશ જ. ગોંડલમાં અશોક પટેલને મારા રામ રામ કહેજે. અરે કાકા, મારે ઉતાવળ છે, ગામમાં ઘણાને નિમંત્રણ દેવાનું છે. આવજો બેટા, અમે સૌ આવશું. જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું આ પથ્થર સાથે માથાકૂટ કરો છો? સંગીતા, આ પથ્થર નથી, આ તો આપણો જીવતો જાગતો ઇતિહાસ છે. પણ તને એ નહીં સમજાય. મારે સમજવું નથી, મને તો એ સમજાય છે કે હું તમારી ઘરવાળી છું અને તમે મારા ધણી છો. બસ, તમને સ્ત્રીઓને આટલી વાત સમજાય ને તોય ઘણું છે, પણ સ્ત્રીઓમાં આ જ ખામી છે. એટલે શું, અમે બુદ્ધિ વગરની છીએ એમ ને? ના સંગીતા, એવું નથી. સ્ત્રી એ તો શક્તિ છે, અને સ્ત્રીઓના ત્યાગ અને બલિદાનથી જ તો આપણો ઇતિહાસ ઉજળો છે. પણ પહેલાના જમાનામાં સ્ત્રીઓનું જે યોગદાન હતું એવું કોઈ કાળમાં નથી દેખાયું. તો શું આજે નહીં? ના, આજે તો સ્ત્રીઓ માત્ર વર્ચસ્વ ઉભું કરવા માટે મથી રહી છે, નહીં કે મહાન બનવા. અરે, આજે જૂના જમાના કરતા સ્ત્રીઓ વધુ જાગૃત દેખાય છે. 100% સ્ત્રીઓમાં જાગૃતિ આવી છે, પણ માત્ર પોતાના હક ખાતર. અરે, પોતાની ફરજ ભૂલી જઈને માત્ર હક માટે લડવું એ કઈ મહાનતા ના ગણાય. તો આજે માત્ર પુરુષો જ મહાન છે? ના સંગીતા, આજે તો પુરુષો પણ કીર્તિ, સત્તા અને પૈસા ખાતર જ જીવી રહ્યા છે. સમાજમાં આજે ભોગવાદે ભરડો લીધો છે સંગીતા. એ તો તમે જ જાણો. સંગીતા, સ્ત્રીઓના સહકાર વગર પુરુષ ક્યારેય મહાન નથી બની શકતો. અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જો આપણે રામ, કૃષ્ણ, અર્જુન, શિવાજી, ગાંધીજી અને સરદાર પટેલને આ ધરતી પર લાવવા હશે ને, તો સ્ત્રીઓએ મહાન બનવું જ પડશે. નહીતર સામાન્ય માણસો જન્મ લેશે તો આ જગતને રાહ કોણ બતાવશે? તમારી આવી આવી વાતો સાંભળીને જ મને થાય છે, જ્યાં સ્ત્રી મહાન નહીં હોય ને ત્યાં સમાજને લજાવનાર ટપોરીઓ જ આદર્શ બની જશે. અરે વાહ સંગીતા, તને મારી થોડી થોડી વાત સમજાવવા લાગી ખરી. કેમ, આખરે હું તમારી અર્ધાંગના છું ને? હા સંગીતા, તારા જેવી પત્ની તો ભાગ્યશાળીને જ મળે. ઠીક છે, ચાલો ચાલો હવે જમી લઈએ. હા હા, ચાલો ચાલો, બહુ ભૂખ લાગી છે. એ ગોરી તમારું મુખડું જ રે, ગોરી તમારું મુખડું, અને જોને જાણે શરદ પૂનમ નો ચાંદ.
જેવી પિતળ સીજો ને પિંડિયો યે તમારા હળદર વર્ણા હાથ સાજન તું મારો સાયવો હે મને આવતી મીઠી મીઠી તારી યાદ હે મન રાત નાવી નીંદ રો હે હું કોને કહું ફરિયાદ બાગજી બાગજી તો વિપરેલો વાઘ છે વાઘ વાહ વીરા વાહ વાઘની વાતું તો વાઘ જેવી જ હોય ને હા મોટી આ તો તું મારી બેન છે એટલે કહું છું હા બાકી વાઘજીને વાત વધારીને કરવાની ટેવ નથી આ વાઘજી તો વિપરેલો વાઘ છે એ તો હવ જાણે છે પેલા તું મારી વાત સાંભળ ને હવે તારી વાતમાં તારા દિયર દેવરાજની દીકરીને સાર સંભાળ લેવા સિવાય બીજું કાંઈ નહીં હોય મારી દેરાણીના મોત પછી હું જેની માં છું ને એ જ તો વાંધો છે ને હા જમાનો બદલાઈ ગયો હવે આજે આપણા દીકરા દીકરીઓએ આપણી સાર સંભાળ નથી લેતા ત્યાં જેઠ ને દિયરના દીકરા દીકરીઓ ક્યાંથી આપણા થવાના તું મને મૂરખ સમજે છે હા નહીં તો બીજું શું હું મૂરખ નથી આ તો મારી દેરાણીના અવસાન પછી જો એની બેઉ દીકરીઓને મેં સાચવી ના હોત ને તો મારો દિયર બીજા લગ્ન કરી લેત અને લાંબી જંજાળ ઊભી થાત પણ એનાથી તને હું મળ્યું ભલે નથી મળ્યું હવે મળશે જો મારા દિયરને દીકરો નથી અને દીકરીઓ આજ નહીં તો કાલ સાસરે વહી જશે પછી જમીન વાડી ઘર ખોરડું ને આ લાખો ની નહીં પણ કરોડો ની મિલકત મારી છે ને માની ગયા મોટી માની ગયા વાહ ભાઈ વાહ તારી વાત આવ નાખી દેવા જેવી તો નથ હવે મને સમજાયું તારું આખો એ નાટક ભૂવો ગમે ત્યાં ધૂળે પણ નાળિયેર તો ઘર ભરી જ ફેંકે કા નાનકા તું જોયા કર મારો ખેલ જો માણસ ને ગોળ ખવડાવવાથી મરતો હોય તો એને ઝેર ન પવાય સાચી વાત મોટી માણસના કાનમાં ઝેર રેડવાથી જો ઈ મરતો હોય ને તો એના જીભ પર ઝેર રેડવાનો શો અર્થ બસ હવે બહુ ઝેર ના રેડાય જો સાંજ પડવા આવી છે આ બધા છે ને લાપસી ખાય ને ગીતડા ગાઈ લે એ પહેલા હું અહીં પહોંચી જાઉં અને આ લાપસીના બાને તને મળવા આવી છું ભલે મોટી આપણો ભાણો બંટી તમને મૂકી જશે અને સાંભળો રાત્રે સમય રે ને તો અહીંયા જ આવી જાજો ભલે ચાલ જય માતાજી જય માતાજી ગુંગર ગમ ગમ રમ જમ ખમ ખમ દેવ રમે ક્રમ ક્રમ પડ થમ થમક પદ બુદ્ધ ભ્રમ ક્રમ ક્રમ શમ નમ ભ્રમર ભમે ખમ ખમ ઘર ખેલ પરમ ધ્રમ પાલન ફૂલ ચોય બોહર ફળિયમ પ્રગટ જટ ખોડલ દૈત્ય વકટ ઘટ ખટ ડળિયમ દૈત્ય વકટ ઘટ ખટ ડળિયમ દૈત્ય વકટ ઘટ ખટ ડળિયમ
કાગવડ સૌથી મોટું તારું ધામ, રાજપરા વાળી ગળધરા માટેલ વાળી તાતણીયા ધરા વાળી, સૌથી મોટું રે તારું ધામ કાગવડ. ઘેર મળી પારણા ઝુલાવતા, વાંજિયાના ઘેર મળી પારણા ઝુલાવતા, હેતે જો ખોળાનો ખુદ ના રાજપરા વાળી ગળધરા માટેલે વાળી તાતણિયા ધરા વાળી, સૌથી મોટું રે તારું ધામ કાગવડ. હે કાગવડ સૌથી મોટું તારું ધામ, રાજપરા વાળી ગળધરા માટેલ વાળી તાતણિયા ધરા વાળી, સૌથી મોટું રે તારું ધામ કાગવડ. આંધળાની આંખોમાં અજવાળા આંજતા, આંધળાની આંખોમાં અજવાળા આંજતા, હે દિવ્ય દ્રષ્ટિને તું દાતા રાજપરા વાળી ગળધરા માટેને વાળી તાતણિયા ધરા વાળી, સૌથી મોટું રે તારું ધામ કાગવડ. હે કાગવડ સૌથી મોટું તારું ધામ, રાજપરા વાળી ગળધરા માટેલ વાળી તાતણિયા ધરા વાળી, સૌથી મોટું છે તારું ધામ કાગવડ. ભાવ અને ભક્તિથી માનતા ધરાવતા, હે મારે ભક્તોને ભીડ ભાંગના રાજપરા વાળી ગળધરા માટેલે વાળી તાતણિયા ધરા વાળી, સૌથી મોટું રે તારું ધામ કાગવડ. હે કાગવડ સૌથી મોટું તારું ધામ, રાજપરા વાળી ગળધરા માટેલ વાળી તાતણિયા ધરા વાળી, સૌથી મોટું રે તારું ધામ કાગવડ. મોટું તારું ધામ, રાજપરા વાળી ગળધરા માટેલ વાળી તાતણિયા ધરા વાળી, સૌથી મોટું રે તારું ધામ કાગવડ. માં, મને માફ કરી દે,
જે પણ થયું એમાં મારી ભૂલ તો નથી ને? હું લાચાર છું, હું નથી કોઈને કહી શકતી કે નથી સહી શકતી. હું શું કરું માં, હું શું કરું? જો હું બોલું તો માવતરની આબરૂ જાય, અને જો હું મૂંગી રહું તો મને અન્યાય થાય. માં, હવે તું જ ન્યાય કર, તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. હું મારા અહીંયાની વાત કોને કરું, કોને કરું, કોને કરું માં? બસ હવે છોડ ને રાજેશ, હવે એમ ક્યાં સુધી છાના માના મળ્યા કરીશું? જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી. રાજેશ, હું સિરિયસલી કહું છું, ચાલ ને આપણે લગ્ન કરી લઈએ. હા સિજલ, હું તને લગ્ન કરીને મારા ઘરે લઈ જઈશ. તો ચાલ. પ્રેમ ઉતાવળ ન કર, હું તને વાજતે ગાજતે લઈ જઈશ, ઘોડે ચડીને આવીશ. ઓલી પહેલા તારા બાપુજી પાસે તારો હાથ માંગવા આવવું પડશે, એ તારા બાપુજી હા પાડશે ને? હા રાજેશ, આપણા વડીલો આપણા પ્રેમની આડે ક્યારેય નહીં આવે. અરે આપણા મા બાપ તો દેવ જેવા છે, અને એ તો વડલાની જેમ છાયો આપે. હા સિજલ, જો મન ગમતા સાથે લગ્ન કરીને સંસાર માંડીએ તો જીવતર સફળ થઈ જાય. સિજલ, તું જલ્દી આવીશ ને મારા બાપુજી પાસે? થોડો આવીશ, મારી માને મોકલીશ. ઘણી પહેલા મારે મારા ભાભીને મનાવીને માના કાને વાત નાખવી પડશે. તો હવે ઉતાવળ રહે, હવે નથી રહેવાનું. પછી આવી જા. કડવી સમજે છે આ બધું લગ્ન પછી. એમાં મને શું પૂછવાનું હોય? અરે બેટા, તું આ ઘરનો એકનો એક દીકરો છે, અને સિજલ અને કાજલ તારી પણ બેન છે. અરે તમે વડીલો તો બેઠા જ છો ને? પણ દીકરા, નવો સંબંધ બાંધતા પહેલા નવી પેઢીને વિશ્વાસમાં લેવી એ વડીલોની ફરજ છે. નહીં તો નવી પેઢીને વડીલોની કોઈ વાતમાં વિશ્વાસ જ નહીં રહે. સાવ સાચું, નહીતર આપણા દીકરા દીકરીઓ પણ આપણું નહીં માને. નહીં કાકા, આપણા ઘરમાં તો આવું નહીં જ થાય, તે વિશ્વાસ રાખજો. સાચી વાત છે દીકરા, આપણા એ સંસ્કાર છે. હા મોટાભાઈ, હું શું કહેતો હતો, અમરાપરવાળા સૌજીભાઈનો મારા ઉપર ફોન હતો. હા, એમને આપણી કાજલ ગમી છે. હા, એમના મોટા દીકરા માટે. સૌજીભાઈ તો લાખ રૂપિયાનું માણસ છે, પણ એમના દીકરામાં મને કઈ દિવેલ દેખાતું નથી. હા બાપુ, એને હું પણ ઓળખું છું. હા, ધંધાની કોઈ આવડત જ નથી, દર વર્ષે ધંધો બદલ્યા કરે છે. હા પણ આપણે એને ના કેમ પાડવી, એને અપમાન જેવું લાગે તો? ના ના ના, એમાં માર અપમાનની વાત જ નથી, આમાં ખોપું લાગવા જેવું કઈ છે જ નહીં. આ તો દીકરીના જીવતરનો સવાલ છે. અરે હું એની સાથે વાત કરી લઈશ. બાપુજી, હું જરા વાડીએ જઈ આવું. ભલે. મોટા ભાઈ, મને એક જ વાતની ચિંતા છે, મારી દીકરી કાજલ અને સેજલ, એને એની માનું સુખ નથી મળ્યું, પણ માં જેવી જો સાસુ મળે તો મારા જીવને નિરાશ થાય. હા ભાઈ, દીકરી જ્યાં સુખી થાય એમ લાગે, અને દીકરીનું મન જ્યાં રાજી હોય ત્યાં જ દીકરી દેવી. દીકરી દેવામાં જરાય ઉતાવળ કરવી નહીં. ભલે ભાઈ, તમે જેમાં સૌ રાજી એમાં હું રાજી. હું જરા બજારમાં એક આંટો મારી આવું. તે હું એમ કહું છું, હા હોકારો કર્યા સિવાય બીજો કોઈ ધંધો છે તમારે? એટલે તું કહેવા શું માંગે છે મારી માં? કઈ બોલો, મોઢામાં મગ ભર્યા છે? તું બોલે છે ને, બસ
તે બોલવું પડે, બોલે ને એના બોર વેચાય. પણ મારે બોલીને બોર નથી વેચવા. મારે પણ બોલીને બોર નથી વેચવા, બોર ની સાથે સાથે બોરડીએ વેચી નાખવી છે, અને તે ખેતર ની સાથે. અરે તારે જે વેચવું હોય તે વેચ. તે તમને પૂછવા નહીં આવું, આખો દી તે તે મંડ્યા છો તે. હે, મારું નામ જ મીઠી છે, બાકી હું આખે આખી કડવી છું કડવી. ભાઈ હવે કશું આમનાથી બોલાતું જ નથી. હા, દીકરા નરેશ. હા બા. જો સોનલ માટે તો ઘણાય માંગા આવે છે, પણ રાજેશ મોટો છે એટલે પહેલા સરપણ એનું થવું જોઈએ. હા બા, તમારી વાત તો સાચી છે, પણ હું એમ વિચારું છું કે આ સોનલ અને રાજેશના લગ્ન એક સાથે કરી નાખીએ તો કેવું? બેટા, લગ્ન ભલે સાથે કરીએ, પણ સગાઈ તો પહેલા રાજેશની જ કરવી પડશે. ઠીક છે બા, જેમ તમે કહો. જો દીકરીઓ માટે તો હજાર માંગા આવે છે, પણ આજના જમાનામાં છોકરા માટે છોકરી ગોતવી, એના માટે તો ભલ ભલા થાકી જાય છે. હો દીકરા, તે થાકી જાય ને માં. આ સમાજે દીકરીઓને જન્મતા પહેલા જ માના પેટમાં મારી નાખવાનું જે પાપ કર્યું છે ને, એનું આ પરિણામ છે. અને આ પાપના ભાગીદાર અત્યારના ભણેલા ગણેલા ડોક્ટરો પણ છે બેટા. હા માં, થોડા પૈસાની લાલચે દીકરીને જન્મતા પહેલા જ એની માના પેટમાં મારી નાખનારા ડોક્ટર તો કસાઈ કરતા પણ વધારે પાપી છે. અને આવા ડોક્ટરો જેટલા જ પાપના ભાગીદાર આવું કામ કરાવનારા લોકો પણ હોય છે. એટલે જ તો આ સમાજનું સંતુલન બગડ્યું છે માં. આજે દીકરાઓની સંખ્યા કરતા દીકરીઓની સંખ્યા ઓછી છે બેટા. એટલે જ આજના જમાનામાં નાના માણસોના દીકરાનું ઘર ક્યાંથી બંધાય, અને એટલે જ મને રાજેશની ચિંતા થાય છે દીકરા. અરે માં, તું ચિંતા ના કર, આપણો રાજેશ તો ભણેલો ગણેલો છે, અને તું જોજે ને, હું એને માટે એવી રૂડી રૂપાળી ભણેલી ગણેલી અને સંસ્કારી છોકરી લાવીશ ને કે આખું ગામ જોતું રહી જશે. હા હો ગામા. અરે હા, આવું છું આવું છું. બોલ સપના, મારા રયાન આખો દી કાય કામ ધંધો કરવો નહીં, બીજાન રૂપિયા લેર કરી લીધી. સાચી વાત. કોની વાત કરો છો જમના બેન? બીટી ભાભી બીજા કોની હોય હે, આજકાલના જુવાનિયાની. મારા રોયાઓ પૈસાદારની છોકરીને પ્રેમમાં પાડીને પટાવીને પ્રેમ લગ્ન કરીને ભગાડી જાય, અને પછી સસરાની મિલકતમાંથી લેર કરે. બોલો. અરે એવું તો હતું હશે. તમે નહીં માનો મીઠી ભાભી, પણ આપણા ગામના ઉપસરપંચ નાગજી છે ને, એને એના જમાઈએ વકીલની ફરફરિયાની નોટિસ મોકલી છે. શું વાત છે, પણ એ છોડી તો 2 વર્ષ પહેલા ભાગી ગઈ હતી, અને નાગજી એની હારે કોઈ વ્યવહાર રાખ્યો નથી. હવે નાગજી વ્યવહાર રાખે કે ન રાખે, પણ એના જમ જેવા જમાઈએ એની છોકરીના હક હિસ્સાના મકાન માલ મિલકત જમીન બધાયમાં હરખો ભાગ માંગ્યો છે. એમ થોડો ભાગ મળે જમના બેન? મીઠી માં, ઈ તો કાયદા મુજબ બધું મળે. ઈ તમે જાણો, તમે પંચાયતમાં સભ્ય છો. મીઠી ભાભી, આમાં તો કેવું છે, સરકારે કાયદો કાઢ્યો છે કે બાપ દાદાની મિલકતમાં દીકરો હોય કે દીકરી સરખો જ ભાગ મળે. આ સરકારે શું કરવા બેઠી છે, કઈ સમજાતું જ નથી. લે, પણ સ્ત્રીને હક મળે એમાં ખોટું શું છે? ખોટું કઈ નથી, પણ સ્ત્રીનો આશરો લઈ અને પુરુષો ખોટો લાભ ખાતી જાય તેનું શું? ઈ જ તો હું આપણા બૈરાઓની નબળાઈ છે. તે આનો કોઈ ઉપાય નથી? ઉપાય હોય ભાભી, જો નાગજીના ઘર જેવો બનાવ ન બનવા દેવો હોય ને, તો છોકરી ઉંમર લાયક થાય ને, એટલે હારો છોકરો ને હારું ઘર જોઈને પણાઈ દેવાની, પછી ઓલું નોકરી ધંધો બધું જોવા રહ્યો ને, એટલે દીકરી નાહી જાય ટપોરી હારે, અને પછી આબરૂ ના થાય ધજાગરા. પણ હું એમ કઉ છું જમના બેન, કે તમારે કે મારે ક્યાં દીકરી છે તો ઉપાધિ કરીએ. હા, ઈ વાત તો સાચી હો, પણ આ બડ્યા દીકરીઓ વાળાની ચિંતા થાય ને, એટલે સલાહ દઉં હો. હાલો ત્યારે જાઉં હો. જય માતાજી. જય માતાજી. નહીં મોટી, નહીં એમ ઉતાવળ કરવાની ભૂલ કરતી નહીં, હવે તો ધીરજથી કામ લેવાનું છે. અરે 12 વર્ષ ધીરજ રાખી છે, બસ હવે બહુ થયું. અરે મોટી, 12 વર્ષ ધીરજ ધરી છે તો 1 વર્ષ વધારે. હા, હું કઈ સમજી નહીં. સીધી વાત છે મોટી, તારા પિયરની દીકરીઓ માટે મૂર્તિઓ ગોતી કાઢ, એટલે પત્યું. હા, અરે માત્ર મૂર્તિયા નથી ગોતવાના, પણ ઘર જમાઈ ના આવે ને એવા છોકરા શોધવાના છે, અને એવા છોકરા મળે ક્યાં? આ મિલકત જોઈને ભલ ભલાના મન ઓગળી જાય તો ઘર જમાઈ બની બેસે. મોટી, મારા ધ્યાનમાં એક છોકરો છે. કોણ છે, ક્યાંનો છે અને કેવો છે?
અરે ભણેલો ગણેલો રૂડો રૂપાળો પરદેશમાં રહેતો આપણો ભાણો બંટી. લે આપણા ભાણાને તો હું ભૂલી જ ગઈ. આ તો કાકમાં છોકરું અને ગામમાં શોધવા નીકળ્યા છે. હા મોટી, પણ તારા દિયરને સમજાવવાની જવાબદારી તારી. હા પણ હું એમ કહું છું કે આપણો બંટી માનશે ખરો? માનશે, જરૂર માનશે. મારી વાત નહીં ઉઠાવે મોટી. તો એક કામ કરને, બંટીને ફોન આપને. અરે મોટી, આ સાંજ પડવા આવી છે ભાઈ, પરદેશી છોકરાઓ તો પાર્ટી કરવા હાલ્યા જાય ને. હા ઠીક છે, હું અહીંયા વાત કરું છું, પણ તું ત્યાં તૈયારી રાખજે. હ ભલે મોટી, સમાચાર દેતી રહેજે. હા જય માતાજી. વાંધો નહીં, હવે બંટીને હું મારી સોકટી બનાવીશ. એ જાન, ક્યાં જાય છે? ડાર્લિંગ લેટ થઈ ગયું છે, હું જાઉં. પિંકી માય સ્વીટહાર્ટ, લેટ તો હું થઈ ગયો છું તારા જેવી સ્વીટને મળવા માટે. હા પણ હવે તો હું તારી જ છું ને પિંકી. હું તને અમેરિકા લઈ જઈશ અને તારી સાથે અર્જન્ટ લગ્ન કરીશ. ઓકે નરાધમ, તું કોની કોની સાથે લગ્ન કરીશ અને કેટલીને અમેરિકા લઈ જઈશ? કોણ છે તું? હું તને નથી ઓળખતો. તું મને નથી ઓળખતો, પણ હું તને બરાબર ઓળખું છું. તે મને અમેરિકા લઈ જવાના સપના દેખાડ્યા, મારા સાથે પ્રેમનું નાટક કરીને લગ્નની લાલચ આપીને મને પ્રેમની ઝાડમાં ફસાવી, એ તું ભૂલી ગયો નાલાયક? શું છે આ બધું? મારી વાત તો સાંભળ. નજરે જોયું તો બધું ખોટું છે. હું હમણાં જ પોલીસ ફરિયાદ કરું. આહ બંટી, અમેરિકાના બદલે ઉપરના વિઝા આપી દીધા. કાજલ બેન, પાંચે આંગળે નાગલા સરખા તો પૂજ્યા છે ને, એટલે જ મનગમતો મૂર્તિ મળશે. ભાભી તમે પણ શું, જેવું નસીબમાં હશે એવું મળશે. પણ સપના તો જય હોય ને. જોયેલા સપના હમેશા સાચા નથી પડતા, પણ સપના તો આપણે વાવવા જ પડે. જો સપના ઉગી નીકળે તો વાવ્યા કહેવાય, નહીં તો ડાટ્યા કહેવાય. સેજલને નહીં પહોંચાય હો. ચાલો ચાલો ઉતાવળ રાખો, ઝટ વાળું પાણી કરી લઈએ, પછી રાત્રે જાગરણ છે ને. પણ તમારી બધાએ રાતના મારા ઘરે આવવાનું છે, સમજ્યા? આવશું આવશું. ચાલો. આ બધા આવી ગયા, પણ આ છોડીઓ હજી ના આવી. અરે મીઠી બેન, છોડીઓને તો તૈયાર થતા વાર ન લાગે? હા હો, હું એ નાની હતી ને ત્યારે તૈયાર થતા સવારથી સાંજ પડી જતી. અને જુઓ, છોકરીઓને તો પિયરિયામાં લાડ કરવાના હોય, સાસરિયામાં કોણ લાડ લડાવે? અરે આ વર્ષે છે ને આ છોડીઓનું છેલ્લું વર્ષ છે ઉજાગરાનું, આવતે વર્ષે તો બચારી સાસરે. સાચી વાત છે. સાસરીએ નહીં જાઉં, નહીં જાઉં રે, નહીં જાઉં રે.
રાજેશ, મારી ઊંઘ તો તમે જોડાડી દીધી છે. આખી રાત તમારા જ વિચારો આવે છે અને તમારા જ સપના જોઉં છું. પણ રાજેશ, આપણે જોયેલા સપના સાચા તો પડશે ને? હા સેજલ, એ સપના નથી પણ હકીકત છે. આપણે રોજ એકબીજાના ખોળામાં માથું રાખીને બેસીએ છીએ, એ સપના નથી. એ તું મારી છે અને હું તારું છું. આપણે બંને એકબીજાના છીએ, પણ હવે તારો આ વીરા મારાથી સહેવાતો નથી. ચાલે આપણે ક્યાંક દૂર ભાગી જઈએ જ્યાં તારા ને મારા સિવાય બીજો કોઈ ના હોય. એ ગાંડી, ભાગવાની શું જરૂર છે? અરે તારા કાજે, આ પ્રેમ ના કાજે, જો દુનિયા સામે લડવું પડે ને તો લડી લઈશ. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, એમાં દુનિયાને શું લેવા દેવા? હા જગત બીજાનો સુખ જોઈ શકતું નથી, તો શું આપણા પ્રેમના આડે પણ કોઈ આવશે? ના સેજલ, કોઈ આડે નહીં આવે. જો આવશે તો જોયું જશે. પણ જોજો રાજેશ, તમે મને ભૂલી ના જતા, નહીતર મારો જીવ તો ઝેર બની જશે. અરે ગાંડી, આવી ખોટી ખોટી કાલ્પનિક વાતો કરીને રડે છે? એ આવું કાઈ નહીં થાય. જોજો, હા મને ભૂલી ના જતા, હું જીવી નહીં શકું, નહીં જીવી શકું. એ આપણને કોઈ જુદા નહીં કરી શકે. તું મારી જ છે અને મારી જ રહેશે. તમે તો મારા મનની વાત બોલી ગયા હો. આપણા રાજેશ અને કાજલની જોડી તો રાધે શ્યામની જોડી લાગશે. પણ દેવરાજ કાકા આપણી વાત માનશે? કેમ નહીં માને, જરૂર માનશે. અરે આપણા રાજેશ જેવો રૂડો રૂપાળો ભણેલો ગણેલો અને હોશિયાર છોકરો આમે દેવરાજ કાકાને ક્યાં મળવાનો? હા પણ દેવરાજ કાકાની કાજલ પણ એવી જ છે ને?
અરે ભાઈ, એટલે જ તો હું સામેથી એમના ઘરે માંગું નાખવા જાઉં છું. નહીતર આ નરેશ ક્યારેય કોઈના ઘરે કશું માંગવા નથી જતો, એની તો ખબર છે ને તને. માત્ર સારું બોલવાથી નહીં, સારું કામ કરવું પડે. જાઓ, જટ જાઓ અને કાજલના હાથનું માંગું નાખો, અને એ હરખમાં હું મિષ્ટાન બનાવું છું. ઠીક છે, ત્યારે સારા કામમાં ઢીલ છે ની, હમણાં જ જાઉં છું. નક્કી, હવે કાજલ મારી દેરાણી થશે. હું શું કહેતી હતી કે આવો છોકરો તો દીવો લઈને શોધવા જાવ ને તોય ના મળે. ભણેલો ગણેલો ધંધાધારી અને કરોડપતિ, અને વળી પાછો એના બાપનો એકનો એક છે. આપણી કાજલ તો રાજ કરશે, રાજ. અરે પણ મલકમાં ક્યાં છોકરાની તાણ છે કે કાજલને છેક અમેરિકા પડાવવી પડે? કાં ભાઈ? હા મોટા ભાઈ, આટલે દૂર સુધી તો મારી દીકરી દેવાની મારી ઈચ્છા નથી. પણ હું એમ કહું છું ભાઈ કે અમેરિકા ક્યાં છેટું રહ્યું છે? વલસાડ જાઓ કે અમેરિકા જાઓ, બધું સરખું છે. એટલે આટલું લાંબુ વિચારવાનું ના હોય. વિચારવું તો પડે, જ્યાં દીકરી દેવાની હોય ને ત્યાંની સાત પેઢી જાણવી પડે. આવ નરેશ. કેમ છો બાપા? મજામાં બેટા. ઘણા દિવસે આ બાજુ ભૂલો પડ્યો. હા બાપા, હમણાં સમય જ ક્યાં મળે છે? તો હું મારા નાનકાને ફોન કરીને તેડાવી લઉં. નિરાંત રાખ હવે, આમ ઉતાવળે આંબા ન પકે. આજકાલ તો છે ને છોકરા છોકરીનું સગપણ છે ને ઉતાવળથી જ કરવું પડે, નહીતર સારો છોકરો છે ને હાથમાંથી જતો રહે. ભાભી, એ તો ઈશ્વરના હાથમાં છે. જ્યાં જેના નસીબ લખાણા હોય ત્યાં એના સગપણ થાય. હા, અંજળ વગર બધું ખોટું છે. અને ધીરજી, હા, મારી બહેનનો ભાણિયો છે એટલે એમાં શું જાણવા જોવાનું હોય? મારા બહેન બને એવી ઘણી મિલકત મૂકીને ગયા છે. ધન દોલત અને માલ મિલકત કરતાય એના સંસ્કાર જોવા પડે. કા ભાઈ? હા કાકા, સંસ્કાર એ જ તો આપણી સાચી મૂડી કહેવાય. તે સંસ્કારોમાં થોડું કેવું પડે, આ તો મારો ભાણિયો છે ને એટલે. અને સંસ્કારોની ભાજી ના થાય, તાણે કટાણે મૂડી હોય ને તો કામ લાગે. તને પૈસા સિવાય બીજું કઈ દેખાય છે? તે ખિસ્સામાં પૈસા ના હોય ને તો કોઈ પાણી નું ના પૂછે. લ્યો બાપા, તો હું જાઉં. અરે એમ કઈ હોય નરેશ, બેસ બેસ ભાઈ, ચા પાણી પીને જજે. અરે ના ના બાપા, આ તો અહીંથી નીકળ્યો હતો એટલે થયું કે તમને મળતો જાઉં. બહુ સારું કર્યું બેટા. અને સાંભળ, આ કાજલ માટે કોઈ સારો છોકરો હોય તો જરા વાત કરજે ને. હા, એ જ વાત કરવા તો આવ્યો હતો. પણ છોકરાઓ સુખી તો આપણે સુખી, છોકરાઓ રાજી તો આપણે રાજી. અવતરની ઉજળી આબરુ પર કાદવ ઉછાળીને આશીર્વાદ માંગવા આવ્યો છે. આટલું મોટું પગલું ભર્યું તોય મોટા ભાઈને જાણ કરવાની દરકાર પણ ન લીધી. એક વાર મને કહ્યું હોત કે તમે બંને એકબીજાના પ્રેમમાં છો તો તારો આ ભાઈ તારા ધામ ભૂમ થી લગ્ન કરાવત. પણ હવે પછી તારો આ કલંકિત ચહેરો લઈને મારી સામે ક્યારેય નહીં આવતો. શું આમ બધા ચૂપ થઈને ઉભા છો? બિચારી છોકરીને ભોળવી દીધી છે, પોલીસ ફરિયાદ લખાવો. ફરિયાદ નહીં, કાંઈ જરૂર નથી. ફરિયાદ કરી તારે કૂતરા ધરવા વાસ? અરે કાજલ ઉંમર લાયક છે, તારી ફરિયાદ કોઈ નહીં સાંભળે. પણ તમે તો મારું સાંભળો ભાઈ સાહેબ. આ નહીં પોસાય એટલે નહીં પોસાય. ભાભી, બધું જો આપણા ધાર્યા મુજબ થતું હોત ને તો ભગવાનને કોઈ માથું નમાવત નહીં. સંસાર છે, ચાલ્યા કર, એના અંજળ ત્યાં લખાણા હશે. આમ વાત અંજળ ની નથી, પણ આપનું આ ઉજાગરા કરી અને પ્રેમ લગ્ન કરવાના હોય. તું ચૂપ રહીશ? અરે આપણા ઘરમાં કઈ નવી નવલ નું બનાવતો નથી ને? તો એના ઢોલ પીતો ઢોલ.
છે, મને માફ કરી દો, આમાં એમનો કોઈ વાંક નથી. બેટા, કોઈનો વાંક નથી, વાંક ઈશ્વરનો છે. બાકી આપણે બધા જ વિજાતાના હાથના રમકડા છીએ બેટા. ના દીકરા, નરેશ કાલે શાંત થઈ જશે, ત્યાં સુધી તું અહીંયા જ રહેજે. હા બેટા, ભૂલ તો વિધાતાની થાય, ત્યારે આપણે તો માણસ છીએ. નરેશ તો કાલે પાછો આવી જશે. હા, એ તો પાછા આવશે, પણ આ નાક કપાયું છે, થોડું પાછું આવશે. આખા મલકમાં મોં દેખાડવા લાયક નથી લાગ્યા. બસ બહુ થયું હવે. હા ભાભી, ભૂલ કાજલની નથી, ભૂલ તો આપણી છે કે આપણે કાજલનું મન સમજી ના શકીએ. બિરલા, આરતી ઉતારો અને રાજેશ અને કાજલને ગ્રહ પ્રવેશ કરાવો. મારું જીવતર ઝેર થઈ ગયું માં, નથી જીવવું મારે, આવી ખોટી દુનિયામાં નથી જીવવું મારે. તું જ મને મારક દેખાડ, હું શું કરું માં, હું શું કરું. કોઈ જરૂર નથી આની આરતી ઉતારવાની. અને રાજેશ, તું પણ કાન ખોલીને સાંભળી લેજે, આખી આ ઘરમાં તારે માટે કોઈ સ્થાન નથી. ચાલો જ અહીંથી. મારી વાત તો સાંભળી ગયો તારો મોટો ભાઈ, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તારું આ કાળું મોઢું લઈને ચાલો જ અહીંથી, નહીતર. શું માંડ્યું છે તમે? તમને શરમ આવવી જોઈએ. રામ લક્ષ્મણ જેવા ભાઈને લડતા શરમ નથી આવતી? મને તારી સલાહની કોઈ જરૂર નથી સંગીતા. હું તમને સલાહ નથી આપતી, પણ સમજાવું છું. પ્રેમ લગ્ન એ કોઈ નવી વાત નથી, આવું તો ગામે ગામ થાય છે. અને આ માબાપની ઉજળી આબરૂ પર કલંકનો ધબ્બો લાગે એનું શું? અને આવું કલંક જ્યારે લાગે છે ને, ત્યારે પેઢીઓ સુધી ભૂસાતું નથી, એની ખબર છે તને? અરે, પ્રેમ લગ્ન અને કલંકની શું લેવા દેવા. પ્રેમ લગ્ન એ તો મનનું મિલન કહેવાય. બસ બહુ થયું તારું ભાષણ. અને રાજેશ, તું તારું કાળું મોઢું લઈને ચાલ્યો જા અહીંથી, જા. બેટા રાજેશ, ઊભો રે રાજેશ. બેટા નરેશ, આ ઘર પર જેટલો તારો અધિકાર છે, એટલો જ રાજેશનો અધિકાર છે. નરેશ અને રાજેશ બંને મારે મન એક સરખા છે. પણ માં, આવા કાળા કામ કરીને. બસ દીકરા, બસ. રાજેશ આજે જ આ ઘરમાં લગ્ન કરીને આવ્યો છે, એની વહુને હું રસ્તે રઝળતી નહીં થવા દઉં. જમીન, મકાન, મિલકત બધામાંથી એનો હક અને હિસ્સો એને આપી દે. નહીં માં, મારે તો તારા આશીર્વાદ જોઈએ. માલ મિલકત જમીનનો ભાગ નથી જોઈતો, નથી જોઈતો. બા, આમાં રાજેશનો કોઈ વાત નથી. એ જે હોય તે. આલે, ઉઠાવ તારા જમીન અને મિલકતના દસ્તાવેજ અને ચાલો જ અહીં. નહીં રાજેશ, તમે કંઈ બોલો તો તમને મારા સમજી. ચાલો આપણા ઘરે. પહેલા જે થયું એ થયું, હવે આપણાથી શું થાય? અરે મોટી, હજી એ ઘણું બધું થાય. હા, તું તારી ભત્રીજીને સમજાવ કે પોલીસમાં જુબાની આપે કે ઓલા છોકરાએ એને ભોળવી ફોસલાવીને લગ્ન કર્યા હતા, પછી એને
બળાત્કારના કેસમાં ફાંસી લટકાવી દઉં, પણ હા, તારી ભત્રીજી માનવી જોઈએ. નહીં માને, ઈ નહીં માને, અને હવે મને કોઈના પર ભરોસો રહ્યો નથી. ભલે મોટી, પણ આ વાઘજીની વાત પર વિશ્વાસ રાખજે. તારા ઉપર મને પૂરો ભરોસો છે ભાઈ, એટલે તો તારા કાને હું વાત નાખવા આવી છું. ગમે તેમ તોય તું મારો ભાઈ છે ને, કહું છું કે મને આ બલામાંથી છોડાવ. મોટી, તને આ જમ જેવા જમાઈમાંથી છુટકારો ન અપાવ ને તો મારું નામે વાઘજી નહીં. પણ જોજે, પોલીસ કેસ કબાડા સિવાય ઠંડા પાણીએ ખસ જાય ને એવું કંઈક કર ને. અરે મોટી, આ વાઘજી તો વિફરેલો વાઘ છે વાઘ. એમ છતાંય તું કે છે મારે બીજાના ખભે બંદૂક મૂકીને ફોડવી પડશે. પણ હા મોટી, એની માં ને એના ભાઈને સમજાવવાની જવાબદારી તારી. પણ એ નહીં માને. અરે બસ મોટી, આ વાઘજીને વાત વધારીને કરવાની ટેવ નથી, પણ તારા હાટું થઈને આ વાઘજીને વાત વધારીને કરવી પડશે. વાહ ભૈલા વાહ. વિશ્વાસ, હવે તારે કોઈ પણ વાત પર વિશ્વાસ ના કરાય. અરે તે તો મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, અને તો પણ હજી તું વિશ્વાસની વાત કરે છે. સિજલ મને માફ કરી દે. આપણો પ્રેમ ઓળખવામાં વિધાતાની ભૂલ થઈ લાગે છે. ભૂલ વિધાતાની નહીં, પણ મારી થઈ છે તને ઓળખવામાં. આપણા કરેલા કામને વિધાતાનું નામ ન દે. નહીં સિજલ, આપણે તો એના હાથના રમકડા છે. ક્યારેક ભેગા કરે તો ક્યારેક દૂર દૂર ફેંકી દે છે. રાજેશ, આપણો જીવતર એ રમકડું નથી, અને રમકડાઓને મન અને હૈયું ના હોય. રમકડા તો કાલે પાછા ભેગા થઈ જાય, પણ જ્યાં મન અને હૈયું તૂટે છે એ ભેગા નથી થતા. એટલે માણસને બહુ બહુ વિચારીને પગલા ભરાય, એટલે એમને સત્ય સમજાય. માત્ર નજરે દેખાય સત્ય નથી, સત્ય ક્યારેક પાપણના પડદાની પાછળ છુપાયેલું હોય છે. સેજલ, સત્ય ક્યારેય નથી છુપાતું, અને તે મારું દિલ તોડ્યું છે, મારા સપનાનો મહેલ તોડ્યો છે. હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. ચાલ્યો જા અહીંયાથી, ચાલ્યો જા. રાજેશ, આપણે લગ્ન કર્યા છે છતાંય ક્યાં સુધી અમરીશ? જીવ સુધી કાજલ, આપણા લગ્ન તો સારી રીતે જાણી છે, પણ રાજેશ, મારી ભૂલને કારણે તું શું કામ દુખી થાય છે? ભૂલ તો મારી જ છે ને. ભૂલ તો કદાચ વિધાતાની છે. બીજાના માટે જીવવું નહીં મળવું એ આપણી સંસ્કૃતિ છે. આમાં તારે દુઃખી થવાની જરૂર નથી. વિનાની સુની જિંદગી મારા
સાજણ તું મારી જિંદગી, મારી સેજન તું મારી જિંદગી, તારા વિનાની સુની જિંદગી, મારી સેજન તું મારી જિંદગી, તારા વિનાની સુની જિંદગી. સેજન તું મારી જિંદગી, તારા વિનાની સુની જિંદગી, તારા વિનાની સુની જિંદગી, મારા સાજણ તું મારી જિંદગી. તરની આશ તારી કરું કેમ પૂરી, મારી સેજનો સિંદૂર તું, મારી સેજલ તું મારી જિંદગી, તારા વિનાની સુની જિંદગી, તારા વિના બંધન ને તોડી, મારી સેજન તું મારી જિંદગી, તારા વિનાની સુની જિંદગી, તારા વિનાની સુની જિંદગી, મારા સાજણ તું મારી જિંદગી, મારી સેજન તું મારી જિંદગી, તારા વિનાની
સુને જિંદગી તારા વિનાની સુની જિંદગી મારા સાજણ તું મારી જિંદગી અરે સેજલ બેન તમે રડો છો ભાભી હું નહીં પણ મારું ભાગ્ય રડે છે એમ ન બોલો સેજલ બેન સ્ત્રીનું ભાગ્ય તો એના સૌભાગ્ય સાથે જોડાયેલું હોય છે એ જ તો મારું દુર્ભાગ્ય છે કે મારું ભાગ્ય અને હું એકલી જ છું નહીં નણંદમાં તમે એકલા નથી હું તમારી સાથે જ છું ને મને કહો તમે શા માટે રડો છો તમારા મનની વાત તમે આ ભાભીને નહીં કહો તો બીજા કોને કહેશો કઈ નહીં એ તો બસ માની જરા યાદ આવી ગઈ હા નણંદબા માનું નામ જ એવું છે કે નામ લેતા જ હૈયું ભરાઈ જાય હા નણંદબા બસ હવે ના મીઠીમાં મારે મન તો રાજેશ અને નરેશ બે સરખા છે પણ આવા કામ કરે તો આપણે શું કરીએ ગંગા તારી વાત સાચી છે પણ આમાં આપણાથી શું થાય પણ ખરું કહું ને તો જે થયું છે એ સારું તો નથી જ થયું પણ આમાં આપણે કંઈ જ કરી શકીએ એમ નથી ભગવાનને જે ગમ્યું ને એ જ સાચું નહીં મીઠીમાં નહીં આપણે ઉઠીને કાળા કામ કરીએ એમાં ભગવાન શું કરે અરે ભગવાને તો આપણને કર્મ કરવાની છૂટ આપી છે સારા નરસાની સમજણ માટે બુદ્ધિ આપી છે નરેશ બેટા તારી વાત સાચી છે અરે સંસાર છે ચાલ્યા કરે જેનું જ્યાં અંજળ હોય ને ત્યાં જ ઘર બંધાય અરે વિધિના લેખ તો રાજા રાવણે ટાળી નથી શક્યો બેટા તો આપણે કોણ નહીં મીઠીમાં નહીં આ કપાળે લગાડેલી કાળી ટીલીને વિધાતાના લેખ ન કહેવાય અરે આ તો આપણા બંને પરિવારની ઉજળી આબરૂ પર કલંક લાગ્યું કહેવાય કલંક એ તો છે જ પણ એથી આપણા થોડા પારકા થઈ જશે આપણા હોય એટલે એની બધી જ ખોટી વાત ચલાવી લેવાની એમ ને નહીં મીઠીમાં નહીં મારે મન તો પારકા હોય કે પોતાના બધાય સરખા અરે હું તો સંશોધન કરતા છું ઇતિહાસકાર છું મારે તો ના જાત કોમ કે પરિવાર વાતથી ઉપર રહેવાનું હોય નહીં કે ખોટી વાહ વાહ કરવાની આ વાત એવી નથી હવે જમાનો બદલાયો છે છોકરા છોકરી રાજી તો માવતારે બહુ મન પર ન લેવાય જમાનો બદલાયો એટલે શું સંબંધ સંસ્કૃતિ અને સંસ્કાર પણ બદલાય અને જે બદલાઈ જાય છે ને એ કાળના ખપ્પરમાં હોમ આવી જાય છે ભૂલી જા દીકરા એ વાત ભૂલી જા હું ભૂલી જઈશ તમે ભૂલી જશો પણ આ સમાજ નહીં ભૂલે આ સમાજ એક જ ભૂલને પેઢીઓ સુધી યાદ કરે છે જાઓ મીઠીમાં જાઓ અને ફરીથી આવી વાત કરતા નહીં અરે દીકરા બસ માં ભલે જેવી તમારી મરજી મોટી માં કામ કરતા બગડી ખરું એમાં આટલું બધું એ છોડી તારે મને શિખામણ આપવાની જરાય જરૂર નથી કારણ કે બીજાને શિખામણ આપતા પહેલા આપણે આપણું સાચું અરીસામાં જોવું જોઈએ કાજલ અને ખોટું તો હું નહીં ચલાવી લઉં અરે મોટી માં એ તારે તો વચ્ચે કાંઈ નહીં બોલવાનું સો ઉંદર મારીને મિનીભાઈ પાટે બેઠા અરે કોયલનું ગળું ગમે તેટલું મીઠું હોય પણ એ ઉજળી ન થાય એટલે ન થાય ઈ કાળી કાળી એટલે તમે કેવા શું માંગો છો મોટી માં બસ એ કે માટીની કોઠીને બુદ્ધિ કે ગંગાજળથી ગમે તેટલી વાર ધોઈએ ને તોય કાદવત નીકળે મફતમાં આવીને પડ્યા છો તે બસ મુઠમાં બસ બહુ થયું કોઈ મફતમાં આવીને નથી પડ્યા આ મારા બાપનું ઘર છે અને આ મારા ધણી છે એના વિશે એક પણ શબ્દ બોલતા પહેલા 100 વખત વિચાર કરજો અને માન મર્યાદા રાખતા શીખો મર્યાદા ઇજ્જત આબરૂ અને સંસ્કારના પાઠ હવે તારી પાસેથી શીખવા પડશે
ભાગ્યા મહેમાન પાસે છે. સેજલ, તું કેવા શું માંગે છે? કાજલ, બૂમો પાડવાથી સત્ય છુપાઈ નથી જતો. અને પેલી કહેવત છે ને કે બારના ઘરના અજવાળા કરતા પોતાના આંગણાનું અંધારું એ વધારે સલામત ગણાય. અને પરણ્યા પછી તો દીકરી માટે પિયર ઈ તો બારનું ગણાય, પણ એ તો પરણ્યા હોય ને એ જાણ પ્રેમ લગ્ન વાળા નહીં. અને તમે તો ઘર જમાઈ આવ્યા છો ને સિજલ, એમાં કાજલની તો કોઈ ભૂલ નથી ને. ભૂલ ગમે તેની હોય, પણ નાક તો અમારું કપાયું ને. એમાં ઓછું હોય એમ અહીં આવીને પડ્યા છો. રામની માં આવાજ નીચો રાખો. ઘરની વાત ઘરમાં જ રાખો. અને સાંભળી લો તમે બધા, આ ઘર ઉપર જેટલો હક કુળદેવીનો છે એટલો જ હક કાજલનો પણ છે. ભાભી, રાજેશ આ ઘરનો જમાય નહીં, પણ મારો દીકરો છે દીકરો. અને આજ પછી કાજલ વિશે કે રાજેશ વિશે એક પણ કડું વેણ કાઢશો નહીં. જાઓ, સૌ પોતપોતાના કામે લાગો. જાઓ જાઓ. ઉભી રહી દીકરી સેજલ. બાપુજી, બાઘા, આ દીકરા દીકરી જુવાન થાય ને એટલે ગામની પંચાયત છોડીને એમના લગ્નની ચિંતા કરાય, નહીતર પછી આવું જ થાય. અરે ભાઈ, પણ આ રાજેશ તો સીધો છોકરો છે ને. છોકરાઓ તો સીધા જ હોય છે, પણ આ વાંદરિયું લટકા મટકા કરીને એમને બગાડે છે. પણ કાચણ એવી છોકરી નહોતી હો. તઈ આ બધું થયું એ ખોટું એમ ને, પ્રેમ લગ્ન એ ખોટા કા? અરે ભાઈ, આ તો બધા નસીબના કે છે. નસીબ નહીં હવે, એના માટે હિંમત જોઈએ હિંમત. અને રાજેશ તો મરદ છે મરદ. મોડું હંતાડીને ભાગી નથી ગયો, પણ પ્રેમ લગ્ન કરીને દેવરાજભાઈની ડેલી આવ્યો. પણ આ બધી વાત છે ને તને નહી સમજાય. અરે ભાઈ, તમે જ કહેતા હતા ને આ બધું ખોટું છે એમ. ઈ તો હું તારું મન જાણવા કહેતી હતી. બાકી રાજેશે પ્રેમ લગ્ન કર્યા, કોઈ ચોરી નથી કરી. પણ તોય નરેશભાઈ એને ઘરેથી કાઢી મૂક્યો કે નહીં? તે ભલે ને કાઢી મૂક્યા. એમને કાઢી મૂક્યા તો દેવરાજભાઈ એમને ઘરે લઈ ગયા, નહીં તો જમનાભાઈ નું ઘર તો છે જ ને. મારા ઘરે આવી જાય. વાહ ભાઈ વાહ, તમે બાકી મરદ હો. શું બોલો? નહીં, આ હું તો એમ કે તો ઠીક. રડ નહીં દીકરી, રડ નહીં મોટી બા. હા બેટા, હું હજી બેઠી છું. કાજલ આ ઘરની દીકરી છે તો તું છે. આ તો આ ગેણે લગાડી અને આપણે દાજી ગયા. નહીં મોટી બા, દાજશે તો આગ લગાડનાર જ. આજે ભલે મારા બાપુજી કાજલ નું પ્રાણું લેતા હોય, પણ હું પણ એમને સમજાવીશ કે હું તમારી દીકરી છું. બેટા, માવતા ને મન તો બે સરખી, તોય લાડકી લાડકી. નહીં મોટી બા, હું હવે નાની નથી રહી. હું પણ સમજુ છું, પણ માવતરની આબરૂના ધજાગરા થાય એવું પગલું તો ના ભરાય ને. અરે, તું તો મારી સમજદાર દીકરી છે, તારી ચિંતા મને થોડી હોય. ચાલ હવે જમવા ટાણે આવી જજે. હા, રડવાનું બાન. હવે આને ચોકટી બનાવીશ. દીકરી મૂંઝાઈને બેઠી છે, સગાઈની વાતથી ખુશ નથી? જો તારું મન ના હોય ને તો કહી દે, પણ આમ હૈયા પર ભાર ના રાખીશ દીકરી. બા, એવું કઈ નથી, પણ મારા સગપણમાં રાજેશભાઈ તો આવશે ને. અરે જરૂર આવશે, અને નરેશ ને તો હું મનાવી લઈશ. અને મને વિશ્વાસ છે કે આવા મંગળ પ્રસંગે એ એની જીત છોડી દેશે. અને રાજેશ ને તો હું જરૂર બોલાવીશ. બા, ગંગામાં શું થયું? આમ હાફડી ફાફડી કેમ દેખાય છે? કાજલને કસ ઉવાવળ થઈ ગઈ. હે? હમણાં થોડી વાર પહેલા જ પગથિયા પરથી પગ લપસ્યો અને પડી ગઈ. મેં જાણ્યું એટલે સમાચાર દેવા દોડતી આવી. હા તો હું ત્યાં જઈ આવીશ. ભલે, ત્યારે હું જાઉં. બા, હું એ આવું? ના, ત્યાં કોઈએ જવાની જરૂર નથી. જાઓ, સૌ પોતપોતાનું કામ કરો. આ તું શું બોલે છે? હા, ત્યાં કોઈએ જવાની જરૂર નથી. આ મારો નિર્ણય છે. દીકરા નરેશ, આ તું નથી બોલતો, પણ તારો અહંકાર બોલે છે, તારું પુરુષપણું બોલે છે. એ જે હોય તે,
પણ ત્યાં કોઈએ જવાનું નથી, આ મારો નિર્ણય છે. મારી વાત સાંભળ, જે સ્ત્રી માં બનવાની હોય અને એને કસુવાવડ થઈ જાય ને, તો એના હૈયાનો દર્દ તારા જેવા પુરુષ શું જાણે. એટલે તમે કહેવા શું માંગો છો? મારે કાંઈ કહેવું નથી દીકરા, જે દિવસે સમાજ દીકરીઓના દિલનું દર્દ સમજશે ને, તે દિવસે ધરતી ઉપર સ્વર્ગ ઉતરશે. ભૂલ તો ભગવાનથી એ થાય, પણ ભૂલ સુધારે એને જ માણસ કહેવાય. ભૂલની સામે ભૂલ કરનારને ભગવાને માફ ન કરે. દીકરા નરેશ, તું આંખો બંધ કરી અને તારા આત્માનો અવાજ સાંભળ, તો તને તારો સાચો જવાબ મળી જશે દીકરા. હા, કદાચ માની વાત સાચી હોય. બેનબા, થોડું પી લ્યો. ના ભાભી, હે ભાભી. કાજલ બેન, જ્યુસ પેટમાં જશે તો ટાઢક વળશે. ના ભાભી, મારે નથી. અરે બેનબા, આમ રડ્યા કરશો તો આરો નહીં આવે. હું જાણું છું બાળક કોને વાલું નથી હોતું, પણ આ બધું આપણા હાથમાં નથી હોતું. યો, થોડું પી લ્યો. લાવ ભાભી. લે મોટી બેન, થોડું પી લે. તું ખાઈશ પીશ, તું સૌ ખાશ. લે, તને મારા સૌ પી લે. વાહ, શું વાત છે. દેવરાજ બાપા જેવા ખાનદાન માણસના ઘરે પણ આવકાર આપવાનો રિવાજ રહ્યો નથી લાગતો. નરેશ બેટા, આવકાર તો અજાણ્યા અને પારકાને હોય, પોતાના માણસોને આવકારની જરૂર ન હોય બેટા. મને માફ કરજો દેવરાજ બાપા, તમે હજી અમને પોતાના ગણો છો? હા બેટા, એક તો તમારી મોટાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે કાજલ. ગંગા. હા કાજલ. ઓ બેટા કાજલ, જો તો કોણ આવ્યું છે. રણ નહીં દીકરી, ભૂલ તો મારી થઈ ગઈ. તારા જેવી લક્ષ્મી સામે ચાલીને ઘર આંગણે આવી અને મેં એને ઠુકરાવી દીધી. બસ કાજલ. રાજેશ, મને માફ કરી દે. ચાલ આપણા ઘરે, હું તને લેવા આવ્યો છું. વાહ વાહ, શું વાત છે મોટા ભાઈ. હું નહોતો કહેતો કે ડાંગે માર્યા પાણી ક્યારેય નોખા ન પડે, તે નો જ પડે. હા દેવરાજ ભાઈ, સમાજ ભલે ગમે તે વાતો કરે, પણ હું મારા દીકરાને અને મારી વહુ કાજલને ઘરે લઈને જ જઈશ. ભલે ગંગાબેન, જેવી તમારી મરજી. અરે ગંગા, આ તો સોનામાં સુગંધ ભળી હોય એવું કહેવાય. હા, અને તમે બધા સાંભળી લો, આવતી પૂનમે મારી દીકરી સોનલ નું સગપણ છે, તો બધાએ મતભેદ ભૂલી અને સૌએ આવવાનું છે. ચોક્કસ આવશું, અમે બધાએ આવશું. આવજો 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 આવજો. સાંભળ વાત મારી, આજ તારી કાજ, તારી કાજ છોડી શરમ ને લાજ. ઓરે રૂડી રૂપાળી તું અલબેલી નાર, મારા કાળા જડે બાગી રે પ્રીત્યુ કટાર. રૂપાળી તું અલબેલી નાર,
મારા કાળજડે વાગી રે પીત્યું કટાર. પહેલી નજરમાં ગોરી તમે વસી ગયા, મુખ મલકાવી મીઠું મીઠું હસી રે ગયા. પહેલી નજરમાં ગોરી તમે વસી ગયા, મુખડું મલકાવી મીઠું મીઠું હસી રે ગયા. બનલાલ ગુલાબી ગાલ કરે કમાલ, કરે કમાલ તારી મસ્તાની ચાલ. અરે રૂડી રૂપાળી તું અલબેલી નાર, મારા કાળજડે વાગી રે પ્રીત્યું કટાર. મારા મનડાની વાત તમે જાણી ગયા, મારા રુદિયામાં આવી તમે રાણી થયા. હો મારા મનડાની વાત તમે જાણી ગયા, મારા રુદિયામાં આવી તમે રાણી થયા. મારા કાજે પરલોક થી આવ્યા તમે, સાથે જીવવા મરવાના વેણ લાવ્યા તમે. હે મારા કાજે પરલોક થી આવ્યા તમે, હે સાથે જીવવા મરવાના વેણ લાવ્યા તમે. ભવ ભવના રે કોલ ગોરી લીધા તમે, સાંભળવા તુમારી આજ તારી કાજ, તારી કાજ છોડી શરમ ને લાજ. ઓરે રૂડી રૂપાળી તું અલબેલી નાર, મારા કાળજડે વાગી રે પ્રીત્યું કટાર. મારા કાળજડે વાગી રે પ્રીત્યું કટાર. હું વાત કરવાથી હું રિઝલ્ટ આવશે જાણે છે. હા નાનકા, હવે મારી ચિંતા મટી ગઈ. નહીં મોટી નહીં, હજી તારી નાની ભત્રીજી કુમારી બેઠી છે, એનો ટાંટિયો ક્યાંક કુંડાળામાં પડે એ પહેલા એને વળાવી દે. હા નાનકા, એ તો હું સાવ ભૂલી ગઈ, નાની છે પણ નાગણનું બચ્ચું છે. મોટી ઈ લાગણ છે ને તો હું મધારી છું, મધારી લે ત્યારે રાખું.
કોઈ સાંભળી જશે. અરે રાજેશ, બેન સોનલની સગાઈના આમંત્રણ અપાઈ ગયા કે નહીં? અરે બે ભાઈ શું વાતો કરો છો? અરે કઈ નહીં માં, અમે સોનલની સગાઈના આમંત્રણની વાતો કરીએ છીએ. અરે તમારા બે ભાઈઓની એકની એક લાડકી બેનની એવી ધામધૂમથી સગાઈ કરો, એવી ધામધૂમથી સગાઈ કરો કે જગ આખું જોઈ રહે. એમ જ થશે માં. અલે એમાં નિમંત્રણ નો હોય ભણા. અજમ ને જમાદાર બે વગર નો અત્રે જ આવે. હા મને આમાં કઈ સમજાણું નહીં મામા. તો હું સમજાવું ભાણા. વાઘજી નામ છે મારું, વાઘજી. અને જો આ વાઘજીને વધારીને વાત કરવાની ટેવ ના, આ તું મારો ભાણો છે ને એટલે તને કહું છું. આ મામા ને મામો નો ગણતો. હા પણ મામા, આમાં મને કઈ સમજ પડતી નથી. તો સાંભળ ભાણા, પહેલા તારું સગપણ કાજલ હારે થયું. હા ઓલા ઓલા રાજેશે કાજલ ની હારે પ્રેમ લગ્ન કરીને આપણું આપણું નાક કાપી નાખ્યું. એનો એનો બદલો લેવાનો ખરેખરનો સમય છે હવે. પણ મને વાતમાં દમ નથી લાગતો. સાંભળ, મામા તમે ચોકઠી તો બરાબર ગોઠવી છે, પણ ક્યાંક વજીરના બદલે પ્યાદા ના પીટાય તે ધ્યાન રાખજો. એમાં શું, સિંગડે સિંદૂર ચોપડી જોવાનો, પૂજાય તો હે ને પી, નહીં તો પાડો તો છે જ ને. હા મામા. કાજલ હરે તારા લગ્ન ભલે ન થયા, પણ સેજલ હારે તારા લગ્ન જરૂર થશે. નહીં મામા, કાજલે પ્રેમ લગ્ન કરીને આપણા ગાલ ઉપર તમાચો માર્યો છે, આપણું અપમાન કર્યું છે, અને એ અપમાનનો બદલો કેટલો ભૂંડો હોય એ હું વખત આવે બતાવી દઈશ. તારું અપમાન કે મારું અપમાન, ને તારું લોહી જેટલું ઉકળે છે ને ભાણા, એના કરતા હજાર ગણું લોહી મારું ઉકળે છે. અરે ભાણા, એકલા હાથે તાળી ન પડે. નહીં મામા, મારે તમારી જેમ બેઠા બેઠા તાળીઓ નથી પાડવી, તાળીઓ પણ સમય જોઈને તમાચો મારવો છે, તમાચો. અને તમાચો મારવા માટે મારો એક હાથ પૂરતો છે, મારે તમારી સલાહની કોઈ જરૂર નથી. એલે ભણા, અપમાનની આગ તો મારા હૈયામાં સળગે છે, ધીરજ રાખ, કડથી કામ લેવું પડશે, નહીં તો કાયદાનો ગાળિયો આપણા ગળામાં આવી પડશે. હા ભલે મામા, પણ જો દીકરો બાપ બનવાની કોશિશ કરે ને તો એને દાદો બનીને સમજાવી દેવાય કે દીકરા હું તારો બાપ છું. બાપ હવે મારે કંઈક વિચારવું પડશે. તમે ચિંતા કરો માં ભાઈ, એ તો જોતા જોતા ક્યાંક ને ક્યાંક સારું ઠેકાણું મળી જશે. એ તો એના નસીબ ભાઈ, પણ જો કાજલે કરેલી ભૂલ ફરી પાછી થાય તો મારું તો મોતે બગડે. તમારી વાત સાચી હો ભાઈ, કાજલની એક નાનકડી ભૂલે આપણને ભગવી દીધા હો, પણ ગોળ હોય ત્યાં માખી આવે, સાવ એવું પણ નથી. દિવસ પણ જોઈએ, હવે આપણા દિવસો રહ્યા નથી ભાઈ. તે કહું છું એમાં મૂંઝાવાનું ના હોય, અને ગોળ હોય ને તો માખીઓ કાળી રાતે ભેગી થાય, પણ આવડવું જોઈએ. ભાભી તમારી વાત સમજાણી નહીં. વાત સીધી જ છે, તમે કહેતા હોય ને તો એક એક થી ચડિયાતા મૂર્તિયાની લાઈન લગાડી દઉં. અરે બીજે ક્યાં વાત કરું, મારો ભાણો હજી કુંવારો જ છે, તમારી કાજલ નહીં તો આપણી સેજલ. પણ ભાભી વાઘજીભાઈને ખોટું લાગ્યું હશે તો? મારો ભાઈ મારું વેણ ઉઠાપે જ નહીં, પણ ઈ પહેલા તમે તમારી સેજલને પૂછી લેજો, એટલે પાછળથી આવા ધજાકરા ના થાય. ભલે ભાભી, તમે તમારી વાત ચલાવો, હું મારી સેજલને સમજાવી દઈશ.
અરે અરે કઉ છું ધીરો પડ, એ ધીમો પડ, ધીમો પડ કઉ છું, બહુ ઉતાવળિયો. હાલો, અરે નાનકા, તું 100 વર્ષનો થવાનો છે, આ તારી જ વાત કરતા હતા. તો પછી આંટો આવી જા ને, એટલે બે કામ પતી જાય. હા હા, એ બધું તું ભૂલી જા, ગઈ તિથિ તો બ્રાહ્મણે નથી વાંચતો. હા, સારો દિવસ જોઈને ચુંદડી ઓગાડવાની છે, મૂકું છું. બેનબાને બોલાવો. બેનબા, પણ ભાઈની ભાઈની બેની લાડકી અરે રે અહીંયા જાજે રાખો, અરે રે ખાપ ખાપ ખાપણ થઈ એની ચૂંદડી, અરે રે યા તો વિધાતા કે રામ રોડ. સોનલા સરીખી બેનીની સે હબળે રે લો, રૂપલા સરીખી ઉડી રાખજો, બેનડી હાલી અધૂરા એ જીઓર તેરે લો, એ જોને મારી બેનડી એ હાલી અધૂરા ઓર તે રેલો.
અને કુદરતની ગતિ બહુ ન્યારી હોય છે. તે આમાં કુદરત શું કરે, બે આખલાઓની લડાઈમાં બિચારી છોકરીનો ભોગ લેવાઈ ગયો ને. મને તો કે દિનું થતું હતું કે કાંઈક નવા જૂની થવાની. જરા બોલવામાં મલાજો રાખો, ભાઈ ભાઈના ઝઘડામાં દીકરીને શું પણ. આજ તો તમારો વાંધો છે, કોઈ સમજે નહીં, શાણે નહીં, જાણમાં કોઈ જાણે નહીં, ને વરની ફોઈ હું. તું જાણે છે ને તો બસ. અરે તમે હજુ નરેશને ઓળખતા નથી, એ કઈ ઓછી માયા નથી. આ પોલીસ કેસ ના થવા દીધો, વગર તપાસે લાશને બાળી દીધી અને બધું ભીનું સંકેલાઈ ગયું. એ બધું હું જાણું છું. આ તો હાથના કરેલા હૈયે વાગ્યા, આમાં બીજું કોઈ શું કરે, સૌ સૌના કરેલા ભોગવે. હવે તારી લલુડી બંધ રાખીશ કે બકબક જ કર્યા કરીશ. બસ બહુ થયું. અરે કોઈના મોતમાં મલાજો તો રાખો. મારું નામ મીઠી છે, પણ મારી વાત બધાને કડવી જ લાગવાની. હા શાંતિ રાખને માં. તમે તો સમજો અને જરાક જમી લ્યો. મને ભૂખ નથી. આમને એમ ક્યાં સુધી ભૂખ્યા રહેશો, જે થવાનું હતું એ તો થઈ ગયું. જ્યાં સુધી સોનલના મોતનું કારણ બહાર નહીં આવે ત્યાં સુધી મને ચેન નહીં પડે. રાજેશ, પણ પી રિપોર્ટમાં પણ મોતનું કારણ તો આત્મહત્યા જ છે ને. રિપોર્ટ કાજલ, કાયદા કાનૂન આંધળા હોય છે. સોનલ આત્મહત્યા ક્યારેય ના કરે. આ હત્યા છે, હત્યા છે કાજલ. શું હત્યા? હા, અને એના હત્યારાને સજા ના કરું ત્યાં સુધી મારા મનને અને સોનલના આત્માને શાંતિ નહીં મળે. ધીરજ રાખો, સત્ય જરૂર બહાર આવશે. પણ તમે અત્યારે મારી વાત સમજો, ઘરમાં કેટલા દિવસથી કોઈ સરખું ખાધું પણ નથી. મને ભૂખ નથી, તું જમી લે. તમે તો ઠીક, ભાઈ પણ ખાધું નથી. શું બાબુકી છે? હા, અને જ્યાં સુધી તમે નહીં ખાવ ત્યાં સુધી એ પણ નહીં ખાય. જા થાળી તૈયાર કર. થોડું જમી લો. ના દીકરા, મને ભૂખ નથી લાગી, તમે જમી લો. બા, મને ભૂખ લાગી છે, જો તમે જમો તો સૌ સાથે જમી. હા બા, હા થોડુંક જમી. લ્યો દેવરાજ ભાઈ, મોઢું મીઠું કરો. ભાગજી ભાઈ, તમે મોઢું મીઠું કરો. જો નાનકા, આગળ પાછળનું બધું ભૂલી જઈ ને મોટું મન રાખી ને લગ્નની તૈયારીમાં લાગી જજે. ભલે મોટી. અરે ભાઈ, ભાણાના લગ્ન છે, મામાને ઉતાવળ નહીં હોય તો પછી કોને હશે? હા સાવ સાચી વાત તમારી. હો ચાલો, મને વિલાન, હું રજા લઉં. ભલે, ત્યારે અમે સારું મુહૂર્ત કઢાવી લગ્ન લખાવીને મોકલી આપશું. તમે લગ્ન મોકલી આપજો, અમે પ્રેમથી વધાવી લઈશું. અને નાનકા, આ અમારા ઘરનો છેલ્લો પ્રસંગ છે, એટલે જાડેરી જાન જોડીને આવજો. ભલે મોટી, ભલે. હું જાઉં. જય માતાજી. જય માતાજી. હેલો સેજલ, ફોન ચાલુ રાખજે અને મારા સાથે, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલ. સેજલ, તું લગ્ન કરવા તૈયાર થઈ ગઈ? તું વિચારને થોડી રાહ તો જો. કોની રાહ જો? કોનો વિચાર કરું?
હું મૂંગે મૂંગા લગ્ન કરી લઉં એમ જ બધા નીકળી જાય છે. નહીં સિજલ, નહીં. હમ ઉતાવળે લગ્ન કરવાથી પસ્તાવાનો વખત આવશે. હા, તારા જીવતરનો ટર્નિંગ પોઈન્ટ છે સિજલ. જરા વિચાર કર, આ ડીંગલા ડીંગલીના લગ્ન નથી. અને દિલને એક જ વાર કોઈ સાથે જોઈ શકાય છે. અને દિલે લો ચુંબક નથી કે ગમે ત્યાં ચોટાડી દેવાય. રાજેશ, મને તારી સલાહની કોઈ જરૂર નથી. મારે કોની સાથે ક્યારે લગ્ન કરવા એ નક્કી કરનાર હજી મારા વડીલો બેઠા છે. સિજલ, આપણા વડીલો આપણા દિલનું દર્દ જાણતા નથી હોતા. મારા દિલનું દર્દ તો મેં જેને દિલ આપ્યું એ પણ નથી જાણતા. હું ફોન રાખું છું. હેલો 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 સિજલ. હે ભગવાન, તું જ રસ્તો બતાવ, તું જ રસ્તો બતાવ. મારા બેટા, ન રહેવા ન દેતા પરજા હકની રહેતી જ નથી. એ જીવલા, આયલા ડાયરામાં જવાનું છે. એલા, હું તારી જ રાહ જોતો હતો. બાકી ડાયરો હોય ડાયરામાં આપણે ન હોય એવું બને કોઈ નહીં. ખોડલ પ્રગટા કડી તાળ ખોડલ કૂડ દેવી છે. ખોડલ છેડતા કાઢો ના કાઢુડો ના કાઢુડો નાગ. ખોડલ છેડતા કાઢો નાગ રે ખોડલ કૂડ દેવી છે. કરતા બેડો પાડે ખોડલ જગદંબા અવતાર. હે ખોડલ જગદંબા અવતાર, સોના કરતા બેડો પાર. આખા જગમાં પૂજાય રે પૂજાય રે પૂજાય. આખા જગમાં પૂજાય મારી કુળ દેવી છે. છેડતા કાઢો નાગરે ખોડલ કૂડ દેવી છે. હે મને શરણે જે જાય ના દુઃખ દર્દ જાય. ખોડલ કરતા દયાદાન દયાદાન દયાદાન. ખોડલ કરતા દયાદાન ઈ તો કૂડ દેવી છે. ખોડલ કરતા દયાદાન દયાદાન દયાદાન. ખોડલ કરતા દયાદાન ઈ તો કૂડ દેવી છે. ખોડલ છેડતા કાઢો નાગરે ખોડલ કૂડ દેવી છે. ખોડલ કરતા જને મેર એને થા તાલી ના લે. ખોડલ કરતા જને મેર એને થા તાલી ના લે. ખોડલ કરતા જને મેર હો. હે ખોડલ કરતા જને મેર એને થા તાલી ના લે. હું તો ગાતો માના ગીત માના ગીત માના ગીત. હું તો ગાતો માના ગીત મારી કૂડ દેવી છે. ખોડલ કૂડ દેવી છે.
હે માડી પ્રગટ ખોડલ ધામ જોને કાગવડ ધામ કાગવડ ગામ માનું સૌથી મોટું ધામ મોટું ધામ મોટું ધામ માનું સૌથી મોટું ધામ માતુ કુળ દેવી છે એ ખોડલ છેડતા કાળો નાગર ખોડલ કુળ દેવી છે હેલો જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ બાપુજી બેટા તું સેજલ ના સગપણ માં નો આવી બાપના ઘર ને ભૂલી ગઈ બેટા ના બાપુજી એવું નથી પણ તમને તો ખબર છે મારી નણંદના મૃત્યુને હજી જાજા દિવસ નથી થયા અને એના આઘાતમાં મારી સાસુની તબિયત પણ સારી નથી રહેતી અને આ ઘરમાં દુઃખ પડ્યું છે તો એમાં ભાગીદાર થવાની મારી ફરજ છે ને બાપુજી સાચી વાત છે હો બેટા સુખ દુઃખના ટાણે જે સાથે ઊભા રહે એ સાચા સગા કહેવાય બેટા સાચી વાત છે બાપુજી બેટા જો બેટા હવે લગ્નને જાજા દિવસ નથી રહ્યા એટલે જેમ બને તેમ જો તું જલ્દી આવી જાય ને બેટા તમને બધાને હાશ થાય હા બાપુજી અને સાંભળ તારે એકલી નથી આવવાનું તારી સાસુએ અને ઘરના હંધા આવી આવવાનું છે હા બાપુજી હું એ બધા લોકોને કહી દઈશ પણ તમે સેજલને ફોન આપો ને અરે સેજલને તો કુમકુમ પગલા પાડવા તેડી ગયા એ લોકો શું સેજલને પાપીના ઘરે કુમકુમ પગલા નહીં નહીં મારે કંઈક કરવું પડશે જો હવે ચૂપ રહીશ ને તો એ પાપી મારી પારેવા જેવી બેનને પીખી નાખશે શું થયું દીકરા બા કોનો ફોન હતો હવે વાત કરવાનો સમય નથી રાજેશ 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 જલ્દી ચાલો વાઘજી મામા સેજલને કુમકુમ પગલા કરાવવા એના ઘરે લઈ ગયા છે આ લગ્ન ક્યારેય નહીં થાય કેમ રાજેશ હું તમને બધું સમજાવું છું પણ અત્યારે ઉતાવળ રાખો નહીતર મોડું થઈ જશે ચાલ જરૂર કંઈ અચૂકતું બન્યું લાગે છે મારે નરેશને વાત કરવી પડશે દેવરાજભાઈ હાજી તમે મારા ઘરે આવ્યા ને એ મને ખૂબ ગમ્યું હો કઈ કેટલાય સમય પછી તમે મારા ઘરે આવ્યા છો કા હા વાર્જીભાઈ આ સમાજના એટલા બધા કાર્યો કરું છું કે એમાંથી સમય જ નથી મળતો કે આમ ગામ ગામત્રા કરું સાચી વાત છે દેવરાજભાઈ આ જુઓ ને હું રાજકારણમાંથી ને મારા કન્સ્ટ્રક્શનના ધંધામાંથી નવરો જ નથી પડતો હા પણ છતાંય તમારા ઘરે આવીને મહેમાનગતિ માણવાનું ચૂકતો નથી હા એટલે વાર્જીભાઈ તમે તમારા બેનને મળવા આવો છો સાચી વાત છે તમારી પણ હવે જ્યારે તમે તમારી દીકરી અમને આપી જ છે તો તમારે આ ઘરે આવવાનું તો થશે જ ને હા દીકરી દીધી છે એટલે આવવાનું તો થશે જ અને વાઘજીભાઈ દીકરીની ચિંતા બાપ સિવાય બીજા કોને હોય દેવરાજભાઈ તમે દીકરીની જરાય ચિંતા ન કરતા તમારી દીકરી લીલા લહેર કરશે મારો ભાણો બંટી ખૂબ સમજદાર ને સંસ્કારી છોકરો છે દેવરાજભાઈ સેજલ ને બંટીની જોડી છે ને રાધે શ્યામની જોડી લાગશે હા વાઘજીભાઈ આપણા સંતાનો સુખી તો આપણે સુખી દેવરાજભાઈ હાજી આ વાઘજીને વાત વધારીને કરવાની ટેવ નથી પણ ચાલો તમને મારું ફાર્મ દેખાડું ચોક્કસ ચાલો ત્યારે ચાલો શું વાત કરે છે માં હા દીકરા એ વાતની જ મને ચિંતા છે તું જરાય ચિંતા ના કર માં તારો દીકરો હજી જીવે છે હે ભગવાન મારા દીકરાની રક્ષા કરજો અરે ડાર્લિંગ તારા સપના જોઈ જોઈને તો આટલી જિંદગી કાઢી છે હા પણ હવે તો આપણે સાથે જ રહેવાનું છે ને હા પણ લગ્ન સુધી રાહ જોવાની શું જરૂર છે માય સ્વીટહાર્ટ નહીં છોડ મને આ બધું લગ્ન પછી અરે ડાર્લિંગ
આપણું સગપણ થઈ ગયું છે અને હવે તો આપણા લગ્ન થશે. લગ્ન પછી તો હું તારે જ છું ને. ફરીવાર આવો મોકો નહીં મળે. આ માહોલ, આ વાતાવરણ તો જવાનીની મજા માણી જ લેવાય ને. આવું બોલતા તમને શરમ નથી આવતી? એમાં શરમાવાનું શું છે? હવે તો જમાનો પણ બદલાઈ ગયો છે. અને હા, લગ્ન પહેલા જવાનીની મજા માણવાની હોય એમાં નવું શું છે? બંટી, જમાનો ગમે એટલો બદલાય પણ સંસ્કાર, સંબંધ અને સંસ્કૃતિ ક્યારેય ન બદલાય. અને આજે જે બદલાય છે એ કાળનો કોળિયો બની જાય છે. જમાનો ગમે ત્યાં જાય પણ જો લાજ, શરમ અને મર્યાદા વગરની સ્ત્રી એ મહિલા નહીં પણ ભોગનું સાધન બની રહે છે. પણ ભોગ માટે જ તો લગ્ન હોય છે ને. ભોગ માટે લગ્ન નથી હોતા, એ ભાવ છે ભાવ. પણ તારા જેવા પરદેશનું પાણી પીનારા એ શું જાણવાના છે? હાય, હું તારો થનાર પતિ છું. થનાર પતિ છું, થઈ તો નથી ગયો ને. અને તારા જેવા પતિને તો પતાવી દેતાય આવડે છે. મારે તારી સાથે લગ્ન નથી કરવા. લગ્ન તો મારે ક્યાં કરવા છે, પણ એકાદ રાત તો સાથે રહેવાય ને. હું તારો પ્રેમી છું. પ્રેમી? હટ, તું પ્રેમી નહીં પણ એક વાસના ભૂખ્યો વરુ છે. વરુ જે માત્ર ને માત્ર જોબરનું જામ પીવા માટે તડપી રહ્યો છે. હું જાઉં છું. અરે જાય છે ગયા, આ રૂમની વાત તો રૂમમાં જ રહેશે. માની જા ડાર્લિંગ. છોડ મને. છોડીશ, તને જરૂર છોડીશ, પણ એકવાર આ તારા નીતરતા જોબરનો સ્વાદ તો ચાખી લઉં. ના ના, છોડ મને. આવી વાત કરતા તને શરમ નથી આવતી? અત્યારે હું તને બધાની સામે ખુલ્લો પાડી દઈશ અને તને ફાંસીના માસરે ચડાવી દઈશ. એ મને ફાંસીએ ચડાવીશ? અરે મારા એક ખિસ્સામાં ગાંધીનગર અને બીજા ખિસ્સામાં દિલ્હી રાખું છું. અને મારા ફાર્મના ખૂણે ખૂણે તારા જેવીની કેટલી લાશો સડે છે, અને એક તું વધારે. દિલ્હી અને ગાંધીનગર કરતા ઉપરવાળાની સરકાર મોટી હોય છે, હરામી. અરે યમરાજની બીક બીજાને બતાવજે. હું તારો થનાર પતિ છું. અરે ભાણા, શું છે આ બધું? ઈ તમારા ભાણાને જ પૂછો. મામા, આપડી ચાલ આ લોકોને ખબર પડી ગઈ છે. એમ ખબરદાર, જો કોઈએ ચાલાકી કરી છે તો આ વાઘજીને વાત વધારીને કરવી પડશે. વાઘજીભાઈ, આ બધું શું છે? દેવરાજભાઈ, કાલે થવાનું હતું એ આજે થઈ ગયું, એમાં શું? પણ મામા, મારી ઈચ્છા તો અધૂરી રહી ગઈ ને. તો કઈ નહીં, જાઓ મોજ માણી લે. હા, એમ સમજે કે આ મામો અહીંયા હાજર જ નહોતો. મારે પોલીસને જાણ કરવી પડશે. પોલીસ શું કરશે? દેવરાજભાઈ, પોલીસ આવી નહીં. આ વાઘજીની વાળી છે. અહીં પોલીસ આવે છે પણ હપ્તો લેવા અને ચા પાણી કરવા માટે, કારણ કે વાઘજીએ ગાંધીનગર અને દિલ્હી બેઉને પોતાના ખિસ્સામાં રાખ્યા છે. દેવરાજભાઈ, આ વાઘજીની વાળી વાળી નથી, કબ્રસ્તાન છે. અહીંના ખૂણે ખૂણે લાશો દટાયેલી પડી છે. અને એમાં બે ચાર લાશ વધારે કામમાં. હા બાળા, પણ મામા, મારી ઈચ્છા તો અધૂરી જ રહી ગઈ ને. તો કઈ નહીં, જાવો જ માણી લે. આ મામા ને મામા નો હમસ તો બસ. હવે મારી ઈચ્છા પૂરી. હરામી, આજે તારો અંત આવી જશે. ચાલો આપણે. નહીં બાપુજી, આવા સમાજને ફોલી ખાનાર ગીધડાઓને જીવતા ના છોડાય. હા સાચી વાત છે. રાજેશ, તમે લોકો નીકળો, આ લોકોનો હિસાબ તો હું સમજી લઈશ. નહીં મોટા ભાઈ, આ પાપી મારો ગુનેગાર છે. શું? હું કઈ સમજ્યો નહીં. હું અને બંટી સારા મિત્રો હતા. વોટ્સએપ અને ફેસબુક પર અમારી અવારનવાર વાતો થતી હતી. એકવાર રાત્રે મારા રૂમમાં આવીને બેઠું. થોડી વાતચીત પછી જ્યારે હું સુવાની તૈયારી કરતી હતી ત્યારે, હા બંટી, આપણે આટલા સારા મિત્રો છીએ એટલે જ તો હું રોજ ફેસબુક અને વોટ્સએપ પર તારી સાથે વાતો કરતી હોઉં છું. હા કાજલ, આ સોશિયલ મીડિયાએ આપણને નજીક લાવી દીધા છે, નહીં તો હું અમેરિકામાં બેઠો બેઠો તારી સાથે ફ્રેન્ડશિપ કેવી રીતે કરી શકું? હા બંટી, આમ શું જોવે છે?
કાજલ, ખરેખર તું જુવાન થઈ ગઈ છે. બંટી, મર્યાદા મૂકીને વાત ન કર, આપણે માત્ર ફ્રેન્ડ છીએ. ખરી વાત છે કાજલ, આ છોકરા અને છોકરીઓની ફ્રેન્ડશીપ મજેદાર હોય છે, અને એમાં જો તનમન એક થઈ જાય ને તો રંગ લાગી જાય. રંગ નહીં, કલંક લાગી જાય, કલંક. અરે આટલું બધું ના વિચારાય કાજલ, અરે જુવાનીની મોજ માણી લેવા. બંટી, નીકળી જા મારા રૂમમાંથી, નહીતર નહીતર શું હે? છોડ મને, છોડ મને, કહું છું છોડ મને, છોડ છોડ દુરાજમ, છોડ. આવી જા, છોડ મને. નાલાયક, તે મારી જિંદગી બરબાદ કરી નાખી. તો રખવાળા કરતું જ ને, હું બધા સામે ખુલ્લા પાડી દઈશ, તને ફાંસીના માછડે ચડાવી દઈશ. એમ મને ફાંસીના માછડે ચડાવીશ એમ? નાલાયક, કાળા કામ કરીને હસે છે, હું તને છોડીશ નહીં. અરે કાજલ, આને કાળું કામ ન કહેવાય, આને મજા કહેવાય, મજા મજા. પાપી, હું તને નહીં છોડું, જા તારે અહીંથી, કહું છું ચાલ્યો જા. કાજલ, ચૂપચાપ રહેવામાં જ ભલાઈ છે, નહીતર જગત જાણી જશે તો તારો હાથ કોઈ નહીં જાલે. અને હા, આ અંધારી રાતે આ અંધારામાં બનેલી ઘટનાને ભૂલી જવા જેવી જ હોય છે. ખરેખર જો લોકોને જાણ થશે તો મારા માવતરની આબરૂ જશે, મારું જીવતર ધૂળ થઈ જશે. આ પાપી મારો ગુનેગાર છે, અને એને સજા આપ્યા વગર હું અહીંથી નહીં જાઉં. તો મોટી બેન, પછી આ લગ્ન? હા, એ પણ તમે બધા સાંભળી લો. આ પાપી જ્યારે મારી આબરૂ લીધી, એ પછી હું આપણી ખાનદાનની ઇજ્જતમાંથી ચૂપ રહી. પણ સમય જતાં હું પ્રેગ્નન્ટ થઈ, અને મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. શું કરે છે કાજલ? મને મરવા દે રાજેશ, મને મરવા દે, મારે નથી જીવવું. પણ શા માટે નથી જીવવું? તારા મોતથી દેવરાજ બાપાના જીવતરમાં કલંક લાગશે. અરે તું વિચાર તો ખરી, તારા મરવાથી બીજાનું જીવતર ઝેર બની જશે, ઝેર. અરે હું જીવીશ તો પણ જીવન ઝેર જ બનવાનું છે ને. પણ એવી શું વાત છે કાજલ કે તું મરવા તૈયાર થઈ છો? રાજેશ, હું કોઈને મોઢું બતાવવા લાયક નથી રહી. હું માં બનવાની છું. શું કાજલ, આટલી આમથી વાતમાં તું મરવા તૈયાર થઈ છું? તારા લગ્નની વાત હું તારા બાપુજીને કરીશ. બોલ, કોની સાથે તારે લગ્ન કરવા છે? નહીં રાજેશ, મને નરાધમનું નામ લેતા પણ શરમ આવે છે, મને મરવા દે. અરે મરવા દે, મરવા દે, શું રટણ માંડ્યું છે? ગાંડી મરવાથી આરો નહીં આવે. તારા આવનારા બાળકનું શું વાંક છે કે નહીં? જગતમાં અવતરતા પહેલા જ મારી રાખવા માંગે છે. અરે તારા જેવી કુંવારી છોકરીઓ આવા પગલા ભરશે તો ઉજળા સમાજમાં રહેલા કાળા નરાધમોને કોણ ખોલા પડશે? મને એનું નામ દે, મને એનું નામ દે કાજલ, હું ન્યાય અપાવીશ. ન્યાય? હા. નથી જોતો મારે ન્યાય. અન્યાયમાં પણ મને તો અન્યાય જ છે ને. કોર્ટમાં વકીલો ગમે તેવા સવાલો પૂછશે, છાપાવાળાઓ સ્ટોરીઓ બનાવશે, ટીવીવાળા બ્રેકિંગ ન્યૂઝ બનાવશે,
અને સામાજિક સંસ્થાઓ મૌન રેલી કાઢીને મીણબત્તીઓ જલાવશે, મહિલાઓ મોરચા કાઢશે અને રાજકારણીઓ ધરણા પર બેસશે. આમાં અંતે તો હું અને મારો પરિવાર જ બદનામ થશું ને? નથી જોતો મારે ન્યાય. રાજેશ, હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને મરવા દે, બસ મરવા દે. શું મરવા દે? મરવા દે રટણ માંડ્યું છે. નથી જોઈતું મારે એનું નામ. તારે જીવવાનું છે કાજલ, તારે જીવવાનું છે. હું તારી સાથે લગ્ન કરીશ. હા રાજેશ. હા કાજલ, હું અત્યારે જ તારી સાથે લગ્ન કરીશ. ચાલ ચાલ. અને રાજેશ, મારી સાથે પ્રેમ લગ્નનું નાટક કરી અને પોતાનું જીવન ધૂળ ધાણી કરી નાખ્યું. રાજેશ, તે આ વાત મને ન કરી. આટલું મોટું બલિદાન આપવા છતાંય મારો ગુસ્સો મૂંગે મોઢે સહન કરતો રહ્યો. હું તારો ગુનેગાર છું રાજેશ, મને માફ નહીં કરે. ના મોટા ભાઈ, આ તો મારી ફરજ હતી. વાહ દીકરા વાહ, મને તો ખાતરી જ હતી કે ગંગાબેનનો દીકરો આવું કામ કરે જ નહીં. રાજેશ, હું તને ઓળખી ન શકી, મને માફ કરી દે. બસ તારો કઈ વાંક નથી. કોઈ પણ છોકરી આવું જ કરે. એ આ છોકરીઓ આવા ભવાડા કરે ને, એ આ ભાઈજીને પસંદ નથી. આ અરે ભાઈજી, તમે વાઘજી ભાઈ, દુશ્મન નો દુશ્મન દોસ્ત, એ તો બહુ જૂની વાત છે. મામા, તમે પક્કા ખેલાડી છો. અને આમ પણ તારી સાથે આ ભાઈજીની દુશ્મની ક્યાં નવી છે? આજે આજે મરતા મરતા તું પણ જોતો જા કે આ ભાઈજીનો હિસાબ કેવો ભારે પડે છે. અને તારા ઘરે મંગળ ગીતો ને મરસિયા બનાવનાર બીજું કોઈ નહીં. આ બંટી છે, સમજ્યો? હા, તારા ઘરમાં મંગળ ગીતો ને મરસિયામાં ફેરવનાર પણ આ બંટી છે. નામખોર. અરે ચૂપ, પહેલા સાંભળી તો લે. જ્યારે તારા ઘરે મંગળ ગીતો ગવાતા હતા ને, કોણ છો તમે? બંટી. બંટી, બંટી એટલે બરબાદી. બરબાદી? પણ મારો શું વાક છે? વાક તારો નથી, વાક તારા ભાઈનો છે, જેણે મારી કાજલ મારી પાસેથી છીનવી લીધી. પણ આજે તો બતાવી દઈશ કે બંટી સાથે બબાલ ના થાય. તારી બેન તો ગઈ, હવે તમે જશો યમરાજ પાસે, જઈને મળી લેજે તારી લાડકી બેનને. શું? એ ભાઈજી, મરદ હોય ને તો મરદ સાથે મુકાબલો કર. Huh?
દી એટલે મરવા દી. દુરાચાર્ય અને ટપોરી સાથે ફ્રેન્ડશિપ વધારે એનું પરિણામ છે. ના બેટા ના, એવું ન હોય બેટા. પપ્પા મારી માફ, તમે આપેલ સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યાનું પરિણામ છે. મારી પાસે વધારે સમય નથી. નરેશભાઈ મને માફ, મારા લીધે તમે બધા ઘણા દુઃખી થયા છો. ના કાજલ, તને કઈ નહીં થાય. હા કાજલ, હવે જીવવાનો કોઈ મતલબ નથી. પણ મરતા મરતા મારે મારી દરેક દીકરીને મેસેજ આપવો છે. સોશિયલ મીડિયા, વોટ્સઅપ અને ફેસબુક પર આવતી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા હજારો વિચારજો કે કોઈ ટપોરી સાથે અસામાજિક તત્વો કે વાસના મૂક્યો મારે તો નથી. નહીં તો મારી જીવ તમારે પણ યમરાજ રિક્વેસ્ટ ફરજિયાત એક્સેપ્ટ કરવી પડશે. કાજલ